अशोक दवे एंड विनय दवे, प्लीज स्टेज पर आओ, जोरदार ताली बजाओ। थैंक यू विशाल। गुजराती हास्य साहित्यना सौथी देखावड़ा बे लेखकोना संवाद कार्यक्रम में तमारू स्वागत करीए छे। आम तो सातमी मेना रोज विश्व हास्य दिवस छे, पण आपणे आ पुस्तक मेळा में थोड़ो वहेलो ए दिवस उजवी रह्या छीए। आजे आपणने बे एवा हास्य लेखको मळ्या छे जे बन्ने सतत कॉलमों द्वारा अने बीजी रीते पण हास्य नो प्रसार करवानुं काम वर्षोथी करी रह्या छे। एवुं कहेवाय छे के एक मनुष्य ज एवुं प्राणी छे के जेने हास्यनुं वरदान मळ्युं छे। महात्मा गांधी जेवा गंभीर माणसे पण एकवार एवुं कहेलुं કે જો મારામાં હાસ્યવૃત્તિ ના હોત તો મેં 100% આત્મહત્યા કરી હોત, આ મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું। એકવાર જવાહરલાલ નહેરુએ ફરિયાદ કરી ગાંધીજીને કે મંત્રીમંડળમાં ઘણા લોકો મને ગાંઠતા નથી, એટલે હું ઘણીવાર આમ જરા લાચાર થઈ જાઉં છું। ત્યારે ગાંધીજીએ હસતા હસતા એમને એવું કહેલું કે તમે સરદારની જેમ હાસ્યનો ઉપયોગ કેમ નથી કરતા। આ ગાંધીજીએ એમને એવી સલાહ આપેલી, સરદારજીની જેમ હશે, સરદાર પટેલની જેમ। ગાંધીજી આમ એટલા નીચા તો ના ઉતરે, અને સરદાર પટેલ જ એક એવી વ્યક્તિ, સરદાર પટેલની સેન્સ ઓફ હ્યુમર બધાને આપણે જાણીએ છીએ, અને ગાંધીજીની સામે એમની એટલે હાસ્ય સાથે વાત કરવી, વ્યંગમાં વાત કરવી, એ ફક્ત સરદાર પટેલ જ કરી શકતા હતા। ઘણીવાર એવું લાગે કે ગુજરાતના વિકાસમાં ઘણી બધી વ્યક્તિઓએ પ્રદાન કર્યું હશે, રાજકીય પક્ષ ગમે તે હોય, પણ ગુજરાતને હસાવવાની જવાબદારી તો કદાચ બ્રાહ્મણોએ જ લીધી છે, અને આ ગરીબ બ્રાહ્મણ પાસે કદાચ ગરીબીને અને હાસ્યને પણ સંબંધ છે। મને યાદ છે કે એકવાર વિનોદ ભટ્ટે એક કાર્યક્રમમાં કહેલું કે સૌરાષ્ટ્રની પ્રજામાં થોડીક સેન્સ ઓફ હ્યુમર વધારે દેખાય છે, એનું કારણ ત્યાંની ગરીબી છે, એવું મેં સાંભળ્યું હતું એમની પાસેથી। તો પીડાને અને ગરીબીને પણ હાસ્યની સાથે સંબંધ હોઈ શકે છે। એટલે અત્યાર સુધીના જે આપણા પંકાયેલા અને સફળ નીવડેલા હાસ્ય લેખકો છે, બધા બ્રાહ્મણો છે। જ્યોતિન્દ્ર દવેથી તમે શરૂઆત કરો, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, રતિલાલ બૌરીસાગર બ્રાહ્મણ છે કે નહીં એની મને ખબર નહોતી, તો મેં આજે સવારમાં તપાસ કરી તો મને ખબર પડી કે એ બ્રાહ્મણ જ છે, એમ। અને આજે તો પાછા આપણા હાસ્યમાં જેણે બહુ મોટું અને ઉત્તમ કામ કર્યું, અને ગુજરાતી હાસ્ય સાહિત્યની વાત કરતા હોઈએ તો આપણે પહેલું નામ જ્યોતિન્દ્ર દવેનું આપીએ, તો એ જાણે કે જ્યોતિન્દ્ર દવે એમના વસિયતમાં લખીને ગયા હોય કે ભાઈ આ મારો વારસો આ બધા બ્રાહ્મણોએ સાચવવો, અને એમાં દવે જરા પ્રાયોરિટી, પ્રાથમિકતા હું દવેને આપું છું। તો અશોક દવે અને વિનય દવે એ બંને આજે આપણી સામે હાજર છે। જ્યોતિન્દ્ર દવેને યાદ કર્યા છે તો મેં હમણાં જ એક જ્યોતિન્દ્ર દવે વિશે જે વાત સાંભળી એ રજૂ કરી દઉં, હાસ્યની જ વાત છે। એટલે એ એક સરકારી અમલદાર તરીકે ક્યાંક કામ કરતા હતા જ્યોતિન્દ્ર દવે, નાથાલાલ દવે એ આ કિસ્સો નોંધેલો છે। તો એમાં એવું થયું કે એમને બધા મળવા આવે એટલે ત્યારે એવો નિયમ હતો કે પટાવાળાને લખી આપે એક કોરી ચબરખીઓ, એમાં નામ લખી આપે ને એ અંદર આપે, પછી કે અંદર આવવા દો, અંદર આવવા દો। તો એકવાર એવું થયું કે એ ચિઠ્ઠીમાં એવું લખીને આવ્યું, ઘર નંબર 45 ડાકોર, કોઈ વ્યક્તિનું નામ લખીને ના આવ્યું। એટલે જ્યોતિન્દ્ર દવેને બહુ જ નવાઈ લાગી કે આ વળી નામને બદલે ઘર નંબર 45 ડાકોરથી કોણ મળવા આવ્યું છે। એમણે યાદ પણ કરી જોયું કે હું ડાકોર ગયો હતો અને કોઈ ડાકોરની વ્યક્તિ, પછી બોલાયા, પછી એણે એમની રજૂઆત કરી, એ વાત પતાવીને પછી પૂછ્યું જ્યોતિન્દ્ર દવેએ કે તમે કેમ તમારું ઘરનું નામ લખ્યું, ઘરનું એડ્રેસ લખ્યું છે, તમારું નામ શું છે? તો કે મેં તો મારું નામ જ લખ્યું છે। તો કે તમે તો લખ્યું છે ને કે ઘર નંબર 45 ડાકોર, તો કે ના ના સાહેબ, મેં મારું નામ જ લખ્યું છે, ધનંજય ઠાકોર। પણ અક્ષરો એવા હતા કે જ્યોતિન્દ્ર દવેને એવું વંચાયું કે ઘર નંબર 45। જ્યોતિન્દ્ર દવેને કોઈ નાના હતા ત્યારે કોઈક પૂછેલું કે તમે, જ્યોતિન્દ્ર દવેને એકવાર કોઈ પૂછેલું કે તમે નાના હતા ત્યારે શું કરતા હતા, તો કે હું મોટો થતો હતો।
આવા તો જ્યોતિન્દ્ર દવે યાદ આવી જાય એટલે આવી ઘણી બધી વાતો યાદ આવી જાય, પણ આપણે તો આજે આ બંને આપણા નીવડેલા ખ્યાતનામ હાસ્યલેખકો સાથે સંવાદ રચવો છે. એમની ઉલટ તપાસ નથી કરવી, એમની સુલટ તપાસ કરવી છે, એમની સર્જન પ્રક્રિયાની થોડીક વાતો કરવી છે, હસતા હસતા થોડુંક જાણવું છે. હાસ્ય બહુ જ ગંભીર વિષય છે, એટલે એ ગંભીર વિષયની વાત હસતા હસતા આપણે થોડીક આજે એમની જોડે કરી લેવાના છીએ. હું અશોક દવેનો ટૂંકમાં પરિચય આપી દઉં. આમ તો અશોક દવેને અહીંયા બેઠેલી કઈ વ્યક્તિ નહીં ઓળખતી હોય. અશોક દવે હમણાં જ એમણે ફેબ્રુઆરી 2016ના ફેબ્રુઆરીમાં અશોક દવે 16 વર્ષ પૂરા કર્યા. અત્યારે એમને 17મું વર્ષ ચાલી રહ્યું છે. એનું કારણ એ છે કે એમની જન્મ તારીખ 29 ફેબ્રુઆરી 1952 છે, જે 4 વર્ષે એકવાર એમનો જન્મદિવસ આવે છે. મોરારજી દેસાઈ જેવું જ છે, એટલે જન્મદિવસની રીતે જોઈએ તો એમને 16 વર્ષ જ થયા છે. અને આમ એ 6.5 દાયકા તમે જુઓ કે એ ઉંમરના પ્રમાણમાં નહીં, બધા જ પ્રમાણમાં હજી પણ રૂપાળા લાગે છે. અશોક દવે આજે ગુરુવારની બપોર છે, પણ આખા ગુજરાતના ગુજરાતી વાચકોના હૃદયમાં એ બુધવારની બપોર તરીકે જાણીતા છે. એમણે બુધવારની બપોરની હાસ્ય કોલમ શરૂ કરી 1969માં એમણે એમનો પહેલી કૃતિ, પહેલો લેખ એમણે લખેલો. અને પછી તો બુધવારની બપોરે એક હાસ્યની કોલમ લઈને એ આવ્યા આપણી વચ્ચે. અને મને, હું એમનો વાચક છું, હું ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વમાં ભણતો હતો ત્યારે અમારા અધ્યક્ષ હતા હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી. અમારે એક કાલ્પનિક કશુંક લખવાનું હતું કે તમારે જે લખવું હોય લખો, અને હું બુધવારની બપોરેનો બહુ જ મોટો ચાહક હતો, એટલે મેં અશોક દવેનો કાલ્પનિક ઇન્ટરવ્યૂ લખીને બકુલ ત્રિપાઠીને આપેલો. એમને બહુ ગમેલો, અને પછી મને એમણે કહ્યું પણ ખરું કે તું આ હાસ્યલેખ, આ તારો ઇન્ટરવ્યૂ અશોકને પણ મોકલજે. એમણે મને સરનામું આપેલું, મેં એમને મોકલેલો. અશોકભાઈ તમને ખબર છે કે નહીં, મને ખબર છે કે તમે પોસ્ટકાર્ડથી મને જવાબ આપેલો. આમ તો વાચકો તમને પોસ્ટકાર્ડ લખે છે, હા, પણ એ વખતે એમાં જે જવાબ હતો એ સાહેબ કરોડો રૂપિયાનો હતો. એ 15 પૈસાના પોસ્ટકાર્ડમાં તમને મને એમણે એવું લખેલું કે બહુ જ સુંદર તમે કાલ્પનિક ઇન્ટરવ્યૂ કર્યો છે, અને અમારા હાસ્ય બિરાદરીમાં બહુ ઓછા લોકો છે, તમારે આવવું હોય તો આવી જાઓ, એવું એમણે એ વખતે કહેલું. તો અશોક દવે ઘણા બધા પુસ્તકો એમના થયા. અને એક વાચક તરીકે મારું એવું ઓબ્ઝર્વેશન છે કે અશોક દવે એક એવા હાસ્ય લેખક છે જે સામાન્ય માણસને જોઈને, એના નિરીક્ષણો કરીને બહુ જ સરસ રીતે હાસ્ય અને વ્યંગ ઉમેરીને મૂળ એમને તમે જોજો, એમના મોટાભાગના લેખોમાં સામાન્ય માણસને એ સતત નજરમાં રાખે છે. ગાંધીજીએ કહેલું સાહિત્યકારોને કે તમે આ છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને લખતા શીખો, એવું ગાંધીજીએ 1920માં સાહિત્યકારોને કહેલું. એનું પાલન કેટલાએ કર્યું બહુ ખબર નથી, પણ અશોક દવેના હાસ્યલેખોમાં તો તમને ચોખ્ખું દેખાય. મને હમણાં જ એક લિફ્ટવાળો લેખ યાદ આવી ગયો કે એક તમે જો એમનું ઓબ્ઝર્વેશન કેવી રીતે લખે કે આપણે લિફ્ટમાં જવું હોય અને 3 જણા આમ લિફ્ટની રાહ જોઈને ઊભા હોય, તો એ 3 જણાએ બટન દબાવ્યું હોય, લાઈ જોઈને ઊભા હોય, ચોથો આવે તો એ પહેલું કામ તો બટન દબાવવાનું જ કરશે. આ ઓબ્ઝર્વેશન છે અશોક દવેનું. અને પછી અંદર જાય તો એ પછી એક જણાએ દબાવ્યું હોય, ત્રીજા માળે ઉતરવાનું હોય, એ પેલો જોતો હોય તો હજી આવીને આવ્યો તો એ પછી દબાવીને કન્ફર્મ તો કરશે જ. તો આવા સામાન્ય લોકોના ઓબ્ઝર્વેશન એ એમની તાકાત છે. એમણે એમની પોતાની એક શૈલી, આમ તો એવું કહેવાય છે કે સીલ એવી શૈલી, ચારિત્ર લેખકની શૈલી હોય છે, તો એમણે એક પોતાની સામાન્ય લોકોને રસ પડે એવી શૈલી ઊભી કરી છે અશોક દવેએ. અને મને કોઈ પૂછે તો હું એમ કહું કે ગુજરાતી હાસ્ય સાહિત્યની ટોપ 3 કે 5 કોલમ ટોપ કરવી હોય તો એમાં બુધવારની બપોરે સાહેબ મૂકવી પડે ને મૂકવી જ પડે. એટલી એ પોપ્યુલર છે, એટલી એ જૂની પણ છે, અને એટલી એ વાચકો સાથે ભેળાયેલી કોલમ છે. આવા, અને એમને ફિલ્મ સંગીતનો પણ શોખ છે, એટલે એમણે એના પણ લેખો લખ્યા, એના પુસ્તકો પણ થયા છે. એ સરસ મજાની ફરમાઈશ ક્લબ પણ ચલાવે છે, એટલે કર્મશીલ રસિક છે એ. અને એમણે એમના દીકરાનું નામ સમ્રાટ રાખેલું,
એટલે એમ કહેવાય ને કે સમ્રાટ અશોક, આમ તો એમણે એમના જે પાત્રો માનસ પાત્રો છે એમાં તો ધાંધલ અને ધમાલ આપણને મળ્યા, પણ આમાં તો સમ્રાટ મળ્યો. અને સમ્રાટનો દીકરો અભિજીત, અભિનય, અને એમની દીકરી ઉત્સવી. અભિનયમાં પણ આ દાદાની સેન્સ ઓફ હ્યુમર કેટલી ઉતરી છે એ તમને હું કહું કે એકવાર એનો જન્મદિવસ આવતો હતો અને એક પરિચિત બહેને એને એમને કહ્યું કે તારે તારી જન્મદિવસે શું જોઈએ છે. તો એણે એવું કહ્યું કે જો તમે ખરેખર આપવાના હોય તો કહું. એટલે હવે આ તો કહેતા કહેવાય ગયું હતું, એટલે બહેને કહ્યું કે કોઈ વાંધો નહીં, હું તને અપાઈશ તું, તારે તારે જે કહેવું હોય કે. તો એ અભિનયે એવું કહેલું કે રમકડાની ગાડીઓ તો બધા બહુ આપે છે, તમે સાચી BMW મને અપાવો. તો આ એમના પોત્રમાં પણ આવી સેન્સ ઓફ હ્યુમર ઉતરી છે. હા, ઉત્સવી તમારી દીકરી, બરાબર છે. વાહ 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 વાહ. અંકિત ત્રિવેદીને ખોટું લાગશે કારણ કે અંકિતનું ઈમેલ છે ને એ ghazalsamrat@gmail.com છે. તો આવા આપણા અશોકભાઈ કેટલા બધા લાખો વાચકોને એમણે હસાવ્યા હશે, નિરાશાની પળોમાં એમના લેખો વાંચીને અનેક લોકોએ રાહત અનુભવી હશે, એવા અશોકભાઈનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. અને એમની જોડે જ એમના જેટલા જ અથવા તો લગભગ સરખા જ હેન્ડસમ વિનય દવે બેઠા છે. વિનય દવે એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે એમ હું કહેવાનું પસંદ કરું, એટલા માટે કે વિનય દવે એ ઘણા બધા ક્ષેત્રોમાં ઘણા બધા, એકલું એમણે હાસ્યલેખો લખ્યા છે એવું નથી, મૂળ તો એ ગીતકાર છે. અને હું 2-3 ગીતોનો ઉલ્લેખ કરીશ એટલે તમને તરત ખબર પડી જશે કે એમના કોમેડી ગીતો કેટલા બધા. અને એવું બન્યું કે એમણે ગુજરાતીમાં કોમેડી ગીતો લખ્યા, એ પછી હિન્દીમાં ગયા. માધુરી મિલી રસ્તે મેં, ખાયે ચને અમને સસ્તે મેં. એટલે એ વિનયભાઈ અંબાજી ગયા હતા, ત્યાં માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયા, અશોકભાઈ ડિમ્પલ કાપડિયા પણ જોડે હતા, પણ તમને એમના ઉપર વિશ્વાસ છે. અને એમણે ડિમ્પલ કાપડિયાને બોલાયા જ નહોતા, ખાલી માધુરી દીક્ષિતને ચણા ખવડાયા હતા અને એના પરથી એમણે ગીત રચ્યું. સાહેબ સાહેબ લખે ડિમ્પલ પર એની રાજ હતો. અને પછી મેરી મરજી, મેં ચાહે યે કરું, મેં ચાહે વો કરું, મેરી મરજી, અને જલસા કર બાપુ જલસા કર. આ ત્રણેય ગીત મેં હમણાં જ ગૂગલ કાકાને પૂછ્યું તો ગૂગલ કાકાએ મને કહ્યું કે હિન્દીના જે ટોપ 25 ગીતો છે કોમેડી ગીતો, એમાં આ ત્રણમાંથી 2 ગીતો છે. સાહેબ વિનયભાઈ તમને ખબર નહીં હોય પણ મેં પૂછી લીધું છે, એટલે તમારે મને કોમ્પ્લિમેન્ટ્સ આપવા હોય તો આપજો. તો બોલિવૂડના જે 25 શ્રેષ્ઠ કોમેડી ગીતો છે એમાં એમના 2 ગીતોનો સમાવેશ થયો છે. એ દિવ્ય ભાસ્કરમાં લાફ્ટર કોલમ લખી રહ્યા છે, લાજવાબ જેમ અશોકભાઈ એન્કાઉન્ટર લખે છે એવી રીતે દિવ્ય ભાસ્કરમાં હમણાંથી પહેલાં શરૂઆતમાં શરૂ થઈ હતી, પછી પાછી બરાબર જવાબો નહીં આપતા હોય કે ખબર નહીં કારણ શું છે ખબર નથી, પણ ફરીથી પાછી લાજવાબ હવે શરૂ થઈ છે. અને ફોટુન નામનો એક પ્રયોગ પણ કરી રહ્યા છે કે એક જાણીતો ફોટો હોય અને પછી એ લખે, એક પ્રયોગ, હાસ્યમાં પણ પ્રયોગ. આમે એ પ્રયોગવીર માણસ છે. એમણે સુંદરલાલ, સપનાવાળા, કુંવાળા કોર્પોરેશન, હસતા રહેજો, વાહ ભાઈ વાહ, આ બધી સિરિયલો કરી છે ને, આ બધા સિરિયલોના હપ્તા 400, 200, 300 એ પ્રકારના છે. એટલે આ બધું એમણે લખ્યું છે, એટલે ફિલ્મના માધ્યમ દ્વારા પણ એ પહોંચ્યા છે ત્યાં. અને ગીતકાર છે, લેખક છે, પરફોર્મર પણ છે, એટલે કદાચ આજે જો ટાઈમ મળશે તો 5-1 મિનિટ એકાદી કૃતિ પણ એમની જોડે મારી કરાવવાની ઈચ્છા છે. એટલે પરફોર્મ કરીને પણ હસાવે છે. અભિનેતા છે, એટલે રૂપાળા છે એ હું ખોટું નથી કહેતો, એમણે અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. કાર્યક્રમના સંચાલક પણ છે, એ તો કોર્પોરેશનનો એવો નિયમ છે કે જે હોય એ સંચાલન ના કરી શકે, નહીં તો સંચાલન આજે એ જ કરવાના હતા, પણ એ કોર્પોરેશનના નિયમના કારણે મને તક મળી છે, એ તક મેં લઈ લીધી છે. અને દિગ્દર્શક પણ છે. આવા વિનય દવેનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. આમ તો મેં જેટલો પરિચય હજી વધારે વિગતવાર આપી શકાય, પણ ઓછા સમયમાં આપણે એમને સાંભળવાના છે, એટલે અહીંયા હું મારા પરિચયની વાત પૂરી કરું છું અને હવે આપણે એમની સાથે કેટલોક સંવાદ કરીએ. ઉપક્રમ એવો રાખ્યો છે કે 1 કલાક અહીંથી સવાલો થશે અને પછી તમારા મનમાં કોઈ સવાલ થાય. આપણે યાદ રાખવાનું એટલું જ છે કે એ બંનેને આપણે સુલટ તપાસ કરવાની છે,
એમને ઉઘાડવાના છે, ઉઘાડા પાડવાના નથી. ખાસ કરીને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા કે સાહિત્યકારો દ્વારા પણ સૌથી અઘરું ફોર્મેટ કોઈ હોય તો એ હાસ્ય લેખન છે. કારણ કે હાસ્ય નિષ્પંદ કરવું એ અઘરામાં અઘરું છે. એમાં કાં પાસ થવાય છે અને કાં નપાસ થવાય છે, કાં વાચક હસે છે ને કાં નથી હસતો. તો મારો સવાલ એ છે કે હાસ્ય નિષ્પંદ કરવાનો તમારો અનુભવ કેવો છે? પહેલાં હું તમારો અનુભવ કહી દઉં કે આખા આટલા હોલની અંદર જો મને અને વિનયને સૌથી વધારે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ લાગી હોય તો એ તમે છો. કારણ કે આટલા બધા વિશ્વમાં તમે એકલા એવા નીકળ્યા અમને બંનેને હેન્ડસમ કહેનારા. વિનય સાચું ને? બીજી વાત એ કહું ના, એટલે મારે તો જે હોય એ કહેવું જ પડે ને. અચ્છા અચ્છા, તો પછી હું આ વિનય દવે છે તો હું વિવેક દવે બની જઉં છું, બરોબર? હા, પછાડ ને આમ જોડતી આમ પછાડ. હાલો, એટલે આમણે કાલે ફેસબુક ઉપર પણ આ લખ્યું, હેન્ડસમ હેન્ડસમ એવું લખ્યું ને, ત્યારે મેં એમને ફોન કરીને કીધું તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો એમ. મેં એમને કાલે ચેતવણી આપી હતી, ફરી એમણે રિપીટ કરી પાછું. ના, તમે જુઓ કે જ્યોતિન્દ્ર દવેને પહેલી વાર વિનોદ ભટ્ટ મળવા ગયા ને, ત્યારે જ્યોતિન્દ્ર દવે સૂતા હતા તો ઊભા થઈ અને તરત કોટ પહેરી લીધો, એટલા પાતળા હતા. અને વિનોદ ભટ્ટે કહ્યું કે એમાં તમારે કંઈ બહાર જવાનું છે કે એમાં કોટ લગાવ્યો? તો કે તું મને બરાબર જોઈ શકે ને એટલા માટે. અમારે સંતાઈ જવું પડે એવું થાય. ગુજરાતી હાસ્ય સાહિત્યકારોના બધા ફોટાઓ જોવો તો કદાચ તમે પણ સંમત થશો કે નહીં કે આ બંને હેન્ડસમ છે. એટલે પત્રકાર તરીકે જે હોય એ તો મારે કહેવું જ પડે ને. બીજું તમે જે પણ હવે એટલે હેન્ડસમ તો તમે છો જ, અને અહીંયા મેરેજ બ્યુરો વાળા કેટલાક વાચકો પણ છે, પણ બધાને ખબર છે કે હવે બધું પરવારી ચૂકેલા છે. એના ભૂલ તક મારી વાઈફ પણ બેઠેલી છે અહીંયા. પણ બીજી વાત, તમે જે ભાઈ શ્રી મોરારજીભાઈ દેસાઈની કીધી, મારી જન્મ તારીખ 29 ફેબ્રુઆરી 1952 રોજ આવે છે, અને તમે સાંકળી મોરારજી દેસાઈની જન્મ તારીખ સાથે. આ જે લોકોને ખબર પડે છે કે અમારા બંનેની જન્મ તારીખ એક જ દિવસે આવે છે, એ લોકો ખુશ થવાને બદલે મારી નજીક આવીને મારું મોઢું સૂંઘી લે છે. અને ત્રીજી વાત કે અહીંયા સ્થળ પર માત્ર બે જ હાસ્ય લેખકો છે, ત્રીજા મારા પોતાના વડીલ અને જેમની પાસેથી હું ઘણું શીખ્યો છું, તે સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ વ્યાસ. એ અમારા બધાના બહુ જ મોટા વડીલ, ઇવન વિનોદભાઈ કે બકુલ ત્રિપાઠી માટે પણ બહુ એ પૂજનીય હાસ્ય લેખક હતા. એમની દીકરી અહીંયા બેઠી છે, એટલે ખાસ કરીને આઈ વુડ લાઈક ઓલ ઓફ યુ ટુ હેવ એન અપ્લોઝ ફોર હર. થેન્ક યુ. હવે તમારે જે પ્રશ્ન હતો એ તો રહી ગયો કે હાસ્ય નિષ્પંદ કરવાનો તમારો અનુભવ કેવો છે? આ સવાલ બહુ સરસ છે, અને મને આને છે ને હસીને કાઢવામાં આપવામાં મજા નહીં આવે. હું થોડી ગંભીરતાથી વાત કરીશ. પહેલી વાત એ છે કે હાસ્ય નિષ્પન્ન કરવું એટલે શું? જસ્ટ બીકોઝ આઈ રાઇટ સમથિંગ અને પીપલ લાફ એટ ઇટ જસ્ટ બાય રીડિંગ ઇટ, આઈ ડોન્ટ બિલીવ ઇટ ટુ બી એ હ્યુમરસ રાઇટિંગ, રાઇટ? એકચ્યુઅલી વોટ એવર રિલેટ્સ ટુ યુ ઇન ટર્મ્સ ઓફ યોર પર્સનલ લાઈફ, અને ઇફ આઈ કેન મેક એ સ્ટ્રોક ઓન ઇટ, તો પછી મેં કંઈક કામ કર્યું કહેવાય. વિનય અને આ એક છાપાની અંદર સવાલ જવાબની કોલમ ચાલુ કરી છે, અને મને ખૂબ અભિમાન થાય છે આ છોકરા ઉપર કે આ માણસને આ કામ સોંપવામાં આવ્યું. કારણ કે મને ગુજરાત સમાચારના માલિકે બંને ત્રણે ભેગા થયા હતા, તુષાર, તો એ લોકોએ ખાસ કીધું કે જો તમારી કાલ ઉઠીને બુધવારની બપોરે બંધ થઈ જાય તો અમને બીજા 50 બુધવારની બપોરે લખનારા મળી રહેશે. જો તમારી એન્કાઉન્ટર અરે ફિલ્મ ઇન્ડિયાની કોલમ બંધ થઈ જશે તો હું 5000 લેખકો અમને મળી જશે, પણ એક એન્કાઉન્ટર તમારી જો બંધ કરી જતા રહેશો તો અમારી પાસે બીજો કોઈ લખનાર આખા ગુજરાતમાં નથી. આ લોકોને મળ્યો છે ને વિનય બહુ સરસ ન્યાય આપી રહ્યો છે, એટલે મને ખૂબ આનંદ થયો એન્કાઉન્ટર માટે, એના લાજવાબ માટે. તમે વર્ષો સુધી લખ્યા જ કરો અને સતત લખ્યા કરો એવી શુભકામના હું. તમારે જવાબ આપવાનો છે કે હાસ્ય નિષ્પન્ન કરવાનો તમારો અનુભવ કેવો છે? આમ તો સારો એટલું જ એક જ શબ્દની અંદર એ આમ આવી જાય, પણ હાસ્ય નિષ્પન્ન કરવાવાળી
લોકોએ સાહેબે જે કહ્યું એ પ્રમાણે લોકો સુધી પહોંચે વાત અને લોકો એને વાંચતા થાય અને લોકોને એ માણતા થાય અને ખાસ તો એની સાથે સાથે એ પણ ખરું કે કોર્પોરેશને પણ નોંધ લીધી, અમારી હાસ્ય નિષ્પન્ન કરવાની જે પ્રવૃત્તિ છે કોર્પોરેશન પણ ઊંચા સ્તરે વિચારી શકે છે એટલે અનુભવ આ પ્રોસેસ સારી જ રહી છે એવું માનીએ અમે. ના, હાસ્ય નિષ્પન્ન કરવાની વાતમાં જે તકલીફો જે છે તે મુખ્ય વાત તો એ છે જે મારે જવાબ આપવાનો, મેં તમને પહેલાં કીધું તો હું ગંભીરતાથી જવાબ આપવા માંગુ છું, એ છે કે જેટલા 5 કે 10 કે મેક્સિમમ આખા ગુજરાતની 7.5 કરોડની વસ્તીમાંથી હજી સુધી ટોટલ 10 હાસ્ય લેખકો થતા નથી. અને કેન યુ બિલીવ, ઇવન બાહુભાઈને, હું ને વિનોદભટ્ટને, બકુલ ત્રિપાઠી બધા જ્યારે હૈદરાબાદમાં 76માં બનતા સુધી વર્લ્ડ હ્યુમર કોન્ફરન્સ એટેન્ડ કરવા ગયા હતા હૈદરાબાદમાં, ત્યાં તમને બધાને નહીં અમને પણ મોટો આઘાત લાગશે કે આખા ભારત દેશમાં ટોટલ 25 હાસ્ય લેખકો નથી. હાસ્ય કવિતા લખનારા 5,50,00,00,00 કે એનાથી વધારે છે હાસ્ય કવિતાઓ, પણ હાસ્ય લેખો લખનારા આખા ભારતની અંદર 25 નથી. પહેલો નંબર મહારાષ્ટ્રનો આવે, બીજો નંબર બંગાળનો આવે, અને 6 કે 7 ટોટલ એ વખતના હાસ્ય લેખકોની સંખ્યા પ્રમાણે માત્ર ગુજરાતનો ત્રીજો નંબર, બાકી આખા ભારતમાં, જસ્ટ યુ કેન કોટ મી તુષાર, આખા ભારતમાં બીજા કોઈ જગ્યાએ એક પણ હાસ્ય લેખક નથી. સાઉથમાં જે ચોર રામાસ્વામી હતા એ પોલિટિકલ એનાલિસ્ટ હતા. અને બીજી એક વાત કરી દઉં કે બીજા ગુજરાતના પણ જે તમામ હાસ્ય લેખકો છે એ બધા કટાક્ષ લેખકો છે. હાસ્ય લેખકો માત્ર 2 જ છે, એક તારક મહેતા અને બીજા યોર્સ ટ્રુલી. કારણ કે આઈ નેવર ગો ફોર પોલિટિકલ એનાલિસિસ, પોલિટિકલ સેટાયર્સ અથવા કરપ્શન ઉપર હું કોઈ દિવસ ક્યારેય લખતો નથી. કરપ્શન ઉપર નહીં લખવાનું કારણ કે રાજકારણ ઉપર નહીં લખવાનું એકમાત્ર મોટા મોટું કારણ એ છે કે એક નાગાને તમે એક 1.5 ઇંચ પણ વધારે નાગો બનાવી શકતા નથી. એટલે મારે સાબિત શું કરવાનું? મારે સાબિત તો કંઈ કરવાનું રહ્યું નહીં. એના બદલે વિનયની માફક હું પણ એવા વિષય, બાહુભાઈ પણ મારે એ જ કામ કરતા હતા કે, અને બાહુભાઈને એક સરસ હ્યુમર યાદ આવી ગઈ, આ બીજેપી બીજેપી શબ્દ તમે લોકોને હું હમણાં બોલતા થયા, એ જ્યારે નવું નવું ભાજપા બીજેપી શબ્દો રચાયા ને ત્યારે હું ને બાબુભાઈ, અમારે હિંમતનગરમાં કંઈક લેક્ચર આપવા જવાનું હતું ત્યારે બાબુભાઈએ કીધું કે તમને બધાને બીજેપીનો અર્થ ખબર છે? કોઈકે કીધું કે યસ, ભારતીય જનતા પાર્ટી. તો કે ના, મેં ચાની લારીવાળા પાસે આ બોર્ડ સાંભળ્યું, વાંચ્યું હતું બીજેપી, એટલે કે અહીંયા નહીં બીજેપી. વાર લાગી થોડીક તો ચાલશે. બાહુભાઈની હ્યુમર એવી હતી કે બહુ બિટવીન ધ લાઇન્સ કહેતા હતા એ. અને બાકી આપણે શું વાત કરતા હતા, હું શું કરતો હતો, પ્રોસેસ કેવી રહી? હા, એટલે એ છે ને કે અઘરો વિષય એટલા માટે બની જાય છે કે પહેલી વાત તો એ છે કે હાસ્ય અને કોમેડી એ વચ્ચે સામાન્ય પ્રજાને ખબર નથી પડતી હતી. આ તો તમે અને ખાસ કરીને કોર્પોરેશન, તમારો પરિચય અમારો બંનેનો સરસ હાસ્ય લેખક તરીકે આવ્યો, નહીંતર ઘણા લોકો આવી રીતે પરિચય આપતા હોય છે કે હવે અશોક હવે આપણને હસાવશે. હવે આ બંને સલું ઉતરતું નથી કે મને જોઈને હસવું આવે હું સમજી શકું છું, પણ હું બોલીને હસાવી શકું તો ઘરમાં નથી કામ કરી શકતો. તો પછી આ કેવી રીતે થાય વિનય? હવે તારો મારો ભાઈ. ના, 100% વાત સાચી છે સાહેબની કે સીધે સીધું હસવાની વાત, એ જોક્સ કહેવા કે મિમિક્રી કરવી એ વસ્તુ જુદી છે, પણ હાસ્ય લેખ લખવો જેમાં 2 કે 3 ફૂલસ્કેપ જ હોય છે આપણી પાસે, અને એક સાહેબે જેમ કહ્યું અશોકભાઈએ, એમ મારામાં પણ એ મેં પેટર્ન રાખી છે કે પોલિટિકલ ભ્રષ્ટાચાર એ વિષયો પર ન લખવું. એટલે 95% તો વિષયો ઓછા થઈ જાય છે અમારી પાસે, માત્ર 5% ઉપર જ અમે રમતા આવીએ છીએ, અને છેલ્લી 5 ઓવરની અંદર જ અમારે જે કંઈ પણ રન કરવાનો હોય એ બધા રન રેટ વધારી આપવાનો હોય છે. એટલે અને તમે પણ જેમ કહ્યું એમ, એક એવી દોરડા ઉપર ચાલવાની ઘટના છે ને, સામે પહોંચી જાઓ ઠીક, નહીં તો વચ્ચે જ પડી જાઓ. એટલે હાસ્ય લેખોમાં એ જ પરિસ્થિતિ હોય છે, કાં હશે ને કાં ના હશે, બસ બીજી કોઈ શક્યતા જ નથી હોતી. કારણ કે ફિલોસોફિકલ વાતો કરવાની અંદર તો ઘણું બધું તમે વાતો વધારીને લંબાવીને ન સમજાય એવું લખીને કહી શકો, આમાં તો સમજાવવું જ જોઈએ અને હસવું જ જોઈએ.
અને વિનયજી પેલા હાસ્ય લેખકોને માટે દોરડા ઉપર ચાલવાની વાત કરી બેલેન્સિંગ, એ શરમનો મારો એટલું કહી નથી શક્યો કે નીચેથી પાછા ખેંચનારા હોય છે અમને પાડવા માટે. આ ગુજરાતી સાહિત્યમાં સામે વિપુલ બેઠો છે એને ખબર છે કે કાવ્ય કવિતા સુગમ સંગીતમાં પણ એવી વસ્તુઓ બની રહી છે કેટલીક વખતે કે આખા ગુજરાતની 7.5 કરોડની વસ્તીમાં ટોટલ 3 અત્યારે હાસ્ય લેખકો નથી. ટોટલ, જસ્ટ થિંક ઓફ ઇટ. હસી તો બધા શકે છે પણ છતાં બી તમે એક હાસ્ય લેખકને, આ અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિ મને પોતાને મારા નામ સાથે કોટ કરીને તપાસ કરી શકે છે, આજ સુધી તમે એક પણ હાસ્ય લેખકને બીજા કોઈ હાસ્ય લેખક વિશે માત્ર ચર્ચા કરતો એ સાંભળ્યો છે ખરો? પાડો ના, કોઈ પોસિબલ નથી. બધા જ આ કવિઓ હશે, અમારો ભાવેશ બેઠો છે, ભાવિન બેઠો છે, એકબીજાની રચનાઓ કંઠસ્થ માની ના શકાય એટલું બધું જે દરેક કવિઓને રાખું. ચિનુ કાકા હમણાં ગુજરી ગયા તો ચિનુ કાકા વિશે આખા ગ્રંથો લખી શકાય એટલું આ લોકોને મળે. બાકી અમારા એક પણ હાસ્ય લેખક બીજા હાસ્ય લેખક માટે વખાણની વાત જવા દો એ અમે પોતાની જાતે કરી લઈશું, વખાણ નહીં, ઉલ્લેખ પણ નથી કરતા. એટલે એ આ જ્યાં સુધી ચાલુ રહેશે. સાહેબ તમને રોકું છું, સોરી. મારો ભાવેશભાઈનો ને જે ભાવિનભાઈનો ઉલ્લેખ કરે, અમારા લોકોની એક યુનિવર્સિટી પાસે આરતીબેન જાણે છે, પીસી પોઈન્ટ કરીને જગ્યા છે, ત્યાં અમારી બેઠક છે અને સાહેબ દર બુધવારે આપના લેખની અમે ચર્ચા કરીએ છીએ. હવેથી તમારા ત્રણેયનું બિલ હું આપીશ. ચાલો વિનયભાઈ, અશોકભાઈને એની ખબર હતી એટલે તો તમારા અત્યાર સુધી કેટલા બધા વખાણ ના કર્યા. અને આમ તો એવું છે સાહેબ કે ગાંધીજીએ એવું કહ્યું હતું કે છેવાડાના માણસનો વિચાર કરવો, આ કેટલાક કલાકારો અને કેટલાક લેખકો વાડાનો વિચાર પહેલો કરે છે, એ છેવાડો ભૂલી જાય છે ને વાડો. એટલે પણ છેવટે કંઈક પકડ્યું તો છે ને, એક શબ્દ એક અક્ષર જવા દીધો પણ કંઈક પકડ્યું તો ખરું છે. મને એક જિજ્ઞાસા હંમેશા થઈ છે પત્રકાર તરીકે અને વાચક તરીકે પણ અશોકભાઈ, કે આ બ્રાહ્મણોમાં એવું એમના જીન્સમાં એવું શું હોય છે કે આ હાસ્ય લેખકો લગભગ બધા ત્યાંથી જેટલા ઓછા વધતા આવે છે એ બધા ત્યાંથી જ કેમ આવે છે? બ્રાહ્મણો બીજું કરીએ શું શકે એમ છે. હમણાં મારે હું અશોક અંબાણી કે અશોક અદાણી અટક બનાવી હોય તો પોસિબલ નથી. પહેલી વાત એ, મને ઘરે ચા બનાવતા આવડતી નથી, પહેલી વાત તો એ છે. બીજું કે વિચારો વેચતા માંડમાંડ શીખ્યા છે, ત્યાં બીજો માલ વેચવાની તો સવાલ ક્યાં છે. બીજી વાત, તમે કીધું બ્રાહ્મણો પાસે જ હાસ્યની આ વૃત્તિ કેમ, તો સાવ સીધી વાત છે કે બ્રાહ્મણો જેટલા પોઝિટિવ થિંકરો બીજા વિશ્વમાં થયા નથી. કેમ કે મને તમે જુઓ કે મારી પાસે, હું એક જમાનામાં અગરબત્તીના પેકેટ વેચવા રેલવે સ્ટેશનની સામેની ફૂટપાથ પર દુકાનો જે છે હાથમાં થેલો લઈ અને 150 રૂપિયાનું પડીકું વેચવા જતો હતો. રસ્તામાં પણ સાયકલ ઉપરથી ઉતરીને કોઈ લે તો હું 150 રૂપિયાનું પડીકું વેચતો હતો. એમાંથી મને 50 પૈસા નફો મળતો હતો રોજના, એ વખતે 6-7 રૂપિયા હું કમાઈ લેતો હતો, વિચ વોઝ એ વેરી ગુડ એમાઉન્ટ ઇન ધોઝ ડેઇઝ, સરસ હતી બરાબર. ત્યારે અત્યારે જે કોઈ હું મારી ગાડી લઈને જતો અને કોઈ પણ અગરબત્તીવાળો નીકળતો હોય તો હું બોલાવીને ખાસ લઉં છું, મારે જોઈતા હોય કે ના પેકેટ, મારા ઘેર તમને ચા કરતાં અગરબત્તીના પેકેટો વધારે મળશે, પહેલી વાત એ છે. અને એમાં એવું બન્યું કે બ્રાહ્મણ તરીકે અત્યારે શું ભારત દેશની હાલત આપણી એ થઈ છે કે તમે હિન્દુ છો એટલું કહેવડાવતા એ બીક લાગે છે, આજુબાજુ જોઈ લેવું પડે છે કે હું હિન્દુ છું. એક જમાનો એવો હતો કે જ્યારે અમદાવાદમાં નહીં ગુજરાતમાં અનામતની શરૂઆત થઈ ત્યારે આ પણ બીક લાગતી હતી કે તમે બ્રાહ્મણ છો. ઝીણાભાઈ દરજી મને યાદ છે કે ત્યાં ખેત ભવન છે નવાવાડ જ, ત્યાં એમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અનામત કેમ હોવી જોઈએ. હવે સાવ સીધી વાત છે કે હું બ્રાહ્મણ છું, સામેવાળો બિન બ્રાહ્મણ છે, એનાથી મને કોઈ કે ફરક પડતો નથી. રમેશ તન્ના, તન્ના એટલે કઈ જ્ઞાતિ મને આજની તારીખ સુધી ખબર નથી, પણ આઈ લવ યુ, યુ લવ મી, એમાં કંઈ તમે જસ્ટ બિકોઝ આઈ એમ એ બ્રાહ્મીન યુ આર એ નોન બ્રાહ્મીન ડઝન્ટ મીન કે ભાઈ આપણે વચ્ચે કશું પ્રોબ્લેમ હોવો જોઈએ. તો ઝીણાભાઈના બધા માણસો પ્રેસ કોન્ફરન્સ પહેલાં આવી ગયા હતા અને આરતીબેન એવું થયું કે બધા આજુબાજુ આમ નીચે બેસાડ્યા હતા અને ઝીણાભાઈ આવે પહેલાં મને એક બાજુવાળા ભાઈએ કીધું કે
શું નામ તમારું? એટલે મેં કીધું અશોક. સામાન્ય રીતે હું મારી જ્ઞાતિ એ રીતે જાહેર નથી કરતો. દવે એટલે કયા બ્રાહ્મણ? હું એ કહેતો જ નથી. બ્રાહ્મણ છું, દેટ ઇઝ ઇનફ. ઇન્ડિયન છું, દેટ ઇઝ ઇનફ. બરાબર છે? તો એ ભાઈએ મને પૂછ્યું, મને કે તમે દવે એટલે અશોક દવે એટલે કયા? એટલે મેં કહું અશોક દવે એટલે અશોક દવે. મને કે સાહેબ, એણે બહુ જ ગંભીરતાથી કીધું કે સાહેબ, આપણા હરિજનો ઉપર અત્યાચારો ક્યારે બંધ થશે? એટલે હું ચમક્યો. એટલે મારે એમને કહેવું પડ્યું. મેં કહું ભાઈ, હું દેખાવમાં હરિજન જેવું લાગતો હોઈશ, એની ના નથી, પણ જન્મે બ્રાહ્મણ છું. એટલે પછી એમને એમને કીધું કે સાહેબ, અમને ખબર છે, પણ અમારે તમને લોકોને સીધા કરવા છે, માટે અમે શુક્લનું સોલંકી કર્યું છે, સોલંકીનું શુક્લા કર્યું છે, આઈ મીન એ બધું. હવે આપણે શું કહેવાય કે આ પ્રશ્નનો જવાબ આપવો છે તમારે, કે મારા મનમાં એક બીજો સવાલ છે. અશોકભાઈ, આ તમે બુધવારની બપોરે નો પ્રારંભ કેવા સંજોગોમાં થયો એ જરા કહેશો, એની થોડી વાત વાચકો સાથે? હું ઝડપથી તારો સમય કપાય નહીં એ રીતે વહેલું કહી દઈશ. પહેલી વાત તો એ છે કે હું ખૂબ જ ગરીબ, એટલે જેમ મોટાભાગના જેવો જે મોટા માણસ હોય ને એનું બાળપણ ગરીબીમાં જ હોય. એના પપ્પા 1942 મુંબઈથી આવ્યા હોય, ખાલી હાથમાં લોટીને ધોતી લોટાને ટોપાટ્યો, આ બધી વાર્તાઓ બધી હોય, બધાને લાગુ પડતી હોય. અને હું અમદાવાદની હિમાભાઈ મિલમાં, જેમ મેં કીધું અગરબત્તીના પેકેટો વેચતો, તો હિમાભાઈ મિલમાં બદલી કામદાર તરીકે નોકરી કરવા જતો હતો. ખાખી ચડ્ડી પહેર્યો, રંગના પીપળા અંદર ધોઈ સાફ કરવાના પિચકારી મારી અને એ રીતે કરતો હતો. અને આ જ્યારે પેલા અગરબત્તીના પેકેટો વેચવા જાય જે જવું, એ વખતે હું ચશ્મા પણ પહેરતો હતો. અને ચશ્મા પહેરીને પેલા સાહેબ, પેલા દુકાનવાળા બેઠા હોય એને કહું સાહેબ 1.5 રૂપિયો, 1.5 રૂપિયો, એટલે એ મારું બહુ ખરાબ ભાષામાં અપમાન કરતા. એ લોકો ચલે આગો જા, અને ગમે તે શબ્દ વાપરે જે અહીંયાના વપરાય એવા. આ જે હળદુતીની જાહોજ લાલી મને મળતી હતી, એના લીધે મને થયું કે મારે કશુંક કરી બતાવવું છે, આ લોકોને કંઈક જવાબ આપવો છે મારે. તો એના માટે કંઈક જરૂરી હતી. મા બાપનો એકનો એક દીકરો, ભાઈ નહીં બહેન નહીં, તો માટે કશુંક મારામાં હોવું જોઈએ. પણ હું એકચ્યુઅલી લિટરલી જીભથી તોતડાતો હતો. એવું નહોતું કે મારે કંઈ ફિઝિકલ ડિફેક્ટ હતી, એવું નહોતું થતું. પરંતુ મારે મારી વાત કોઈ પૂરી સાંભળશે કે નહીં, આખું વાક્ય કોઈ વિનય સાંભળશે કે નહીં, એ મને કોન્ફિડન્સ નહોતો. એટલે મારે ઇવન તારી સાથે પણ એમ વાત કરવી હોય તો હું અટકી જતો હતો, એટલે કોન્ફિડન્સ નહોતો. ત્યારે મને ખબર પડી કે મારે જિંદગીમાં કશું કરી બતાવવું હોય તો મારું પહેલાં નામ કરવું પડશે, મારા વખાણ થાય એવું કશું કરવું પડશે. વખાણ થાય તો એ વખતે તો એકદમ પાતળું શરીર હતું, પણ ત્યાં રાજ કપૂર મારા મેટ્રીની આઈડોલ, રાજ કપૂર મને બહુ જ ગમે. અને એમની ફિલ્મ આવી હતી સંગમ, એ સંગમમાં એક ડાયલોગ હતો રાજ કપૂરનો, રાજ સાહેબનો, કે જિંદગી મેં મશ્કરા હોના એ સબ કુછ નહીં, આદમી કો કુછ બનના પડતા હૈ, કુછ કરના પડતા હૈ. આ ચોટ લાગી ગઈ કે હવે કશું કરવું જ, મારા વખાણ થાય. મારા મા બાપ સિવાય તો દુનિયામાં કોઈ મારા વખાણ કરતું નહોતું. અને એ વખતે મેં મારા જ્યાં પહેલો હું એક સેક્સની બીભત્સ ચોપડીઓ વેચાતી હતી એવી એક અહીંયા કંપનીમાં રિલીફ રોડ સ્પેક્ટ્રમ કોમર્શિયલ સેન્ટરમાં નોકરી કરતો હતો, અને રોજનો 100 રૂપિયાનો પગાર હતો. ત્યાં મારે પેલા પટાવાળા તરીકે પેલું વાસીદય વાળી દેવાનું. મારી બધી જે બોસ હતી એ બધી 12-13 છોકરીઓ હતી, શું બહુ ગરીબ ઘરમાંથી આવેલી, પણ જસ્ટ બીકોઝ ધે વેર સિનિયર્સ દે કુડ ઓર્ડર મી કે ચલે આ વાળી નાખ, ચા નીચેથી બે ચા કહી જાય, અને મારે કરવું પડતું હતું. અને એમાં કંઈ મને દુઃખ પણ નથી કે હું કંઈ મારી બીજી કશું આઈડેન્ટિટી રિવીલ નથી કરતો. પરંતુ એ વખતે મને પોતાને થયું કે મારી સાથે કેકી ડૉક્ટર નામના 84 વર્ષના એક વૃદ્ધ સજ્જન પારસી હતા, એના અક્ષર વિને મેં જોયા નથી આઈ લાઈફમાં, આટલા સરસ સુંદર અક્ષર હોઈ શકે કોઈના. તો પહેલી વસ્તુ ખબર પડી ગઈ કે મારે મારા વખાણ કરાવવા હોય તો મારા અક્ષર સુંદર કરાવવા પડશે. એ વખતે પણ મારા અક્ષર બહુ સારા નહોતા, પણ ભગવાને એક વાત સરસ આપી હતી કે જેની હું પાછળ પડી જઉં એ વસ્તુ હાંસલ કરીને રહી. તો 3 દિવસની અંદર શ્રુત લેખનને પેલું ખબર છે, આપણે પેલા બાલમંદિરમાં ટપકા 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 જોડીને પેલું અ બ ક ડ લખવા, એની મહેનત પાછળ લાગી ગયો. અને અક્ષર મેં નક્કી કર્યું હતું કે આખા વર્લ્ડમાં મારાથી વધારે સારા હેન્ડરાઇટિંગ કોઈના હોવાના જ હોય મહેશ. તો એ કરીને બતાયા કે કેલિગ્રાફી પણ શીખ્યો હું અને વર્લ્ડમાં હેન્ડ રાઇટિંગ બેસ્ટ. પછી બીજી પ્રોબ્લેમ એ હતો
કે જે હું ગુજરાતીમાં વિનય તોતડાતો હતો એનો મતલબ એ કે મને ઇંગ્લિશ ક્યારેય આવડવાનું નથી. એટલે જસ્ટ બીકોઝ ટુ લર્ન ગુજરાતી ઇંગ્લિશ, આઈ ડિસાઇડેડ ટુ લર્ન ઇંગ્લિશ ફર્સ્ટ ધેન ગુજરાતી, સો દેટ આઈ કેન હેવ એટલીસ્ટ ગુડ ફ્લુઅન્સી ઓર ઇંગ્લિશ ઓર હિન્દી ઓર ગુજરાતી, રાઈટ? તો અરીસાની સામે ઊભો રહી, ફૂલ અરીસો હોય ત્યાં આખો ટટ્ટાર ઊભો રહીને મારે પોતાનું એક ભાષણ આપવું, અને હું કહું કે આઈ એમ અશોક દવે. પછી હવે આ બધું છે ને, આઈ કુડ સી મારી જે વીકનેસ હતી એ અરીસો જ મને બતાડી શકતો હતો. મારી માં કે મારા બાપ પાસે ઊભા રહીને તો મને આ બધું કહેત નહીં. ધીમે ધીમે ઇંગ્લિશ ઉપર મેં પ્રભુત્વ અજમાવ્યું. એનો મોટા મોટો ફાયદો એ થયો કે રિલાયન્સની આખી અત્યાર સુધીની ઇન્ડસ્ટ્રીમાં એક નબળામાં નબળો ઓફિસર એ લોકોએ એમ્પ્લોય કર્યો. મને રિલાયન્સમાં સારામાં સારી નોકરી મળી ગઈ અને એ પછી મારે આ કામ થયું. આમ તો આટલી ઇન્સ્પાયરિંગ સ્ટોરી સાંભળીને મારી કંઈક અલગ પ્રકારની છે. મારું નામ છે વિનય, મારા બાપાનું નામ સનતકુમાર, પછી પુરુષોત્તમ, કાશીરામ, જૂઠાલાલ, ગાંડાલાલ. આવી સાતેક પેઢીમાં કોઈ લખનારું લેખક હતું જ નહીં મારે ત્યાં. હજી બી થશે કે નહીં એ શંકા છે મને. એટલે લખવાની પ્રોસેસ તો મારા કુટુંબમાં ક્યાંય નહોતી, એટલે લખવા લેખક તરીકેનું કામ કરીશ એવું હતું જ નહીં. હા, એ તમે જે કહ્યું અભિનેતા તરીકે, હું અભિનય કરતો નાટકોમાં ને એમાં, અને હંમેશા જે અભિનેતા હોય ને એને એક અભર્ક હોય કે દિગ્દર્શક બનવું હું, ડિરેક્શન કરું હું. એટલે હું ડિરેક્શન કરવા માંડ્યો, નાટકમાં એક્ટિંગ એ કરું, થોડું થોડું ડિરેક્શન કરું, અને કોલેજીસમાં નાટક ડિરેક્ટ કરાવવા જતો હતો. હવે કોલેજમાં શું હોય કે નાટક તો એકાંકી જ કરવાના હોય કે જેમાં ચાર કે પાંચ પાત્રો હોય, પણ પ્રોફેસર ઇન્ચાર્જ જેમ કે બને એટલા વધારે છોકરા લેજો હો તમે, એટલે લાવા પાત કાઢો ક્યાંથી હું આની અંદર, ચાર કે પાંચ પાત્રો જ છે. એટલે પછી હું જાતે જાતે લખું એની અંદર, કોક નોકરનું પાત્ર લખું, રસોઈયાનું પાત્ર લખું, સાસુનું પાત્ર લખી નાખું, આવા બધા નાટકોની અંદર નાના નાના કેરેક્ટર્સ લખતો હતો. એવી રીતે હું એક એચએલની અંદર લગભગ મેં 10-12 વર્ષ નાટકોનું ડિરેક્શન કર્યું, ને યુનિવર્સિટી ચેમ્પિયન પણ મારા નાટકો બનતા હતા. એમાં એક નાટકની અંદર સ્વપ્ન હતું જે ખુલી આંખે, મૂળરાજ રાજડાનું નાટક, ત્રણ જ પાત્રોનું, રાજ કપૂરની જ સંગમ પ્રકારની સ્ટોરીનું નાટક હતું, ત્રણ પાત્રો. હવે 5-7 છોકરાઓ લેજો એવું મને કહેવામાં આવ્યું હતું. હવે ત્રણ છે, એમાંથી કરું ક્યાંથી હું? એટલે મેં એક નોકર રાખ્યો, એક રસોઈયો કર્યો, અને સાસુ સસરા પ્રગટ કરી લીધા ક્યાંકથી. પછી જતા રહ્યા ક્યાંય ખબર ના હોય, પણ આવે ખરા એ કેરેક્ટર્સ. અને એમાં એક નાટકમાં જ્યારે સિલેક્શન થતું હતું ને, ત્યારે એક પટેલ દેશી પ્રકારની ભાષા બોલતો એક છોકરો આવ્યો હતો, જે બહુ જુદા જ પ્રકારની ભાષામાં કોમેડી કરતો હતો. એટલે મેં કીધું આને હું નાટકમાં નોકરનું પાત્ર આપું. એટલે એને મેન નાટકમાં નોકરનું પાત્ર લખીને આપ્યું, અને કમાલની વસ્તુ એ થઈ કે એને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું એક્ટિંગમાં. એટલે મને એઝ એ રાઇટર કોન્ફિડન્સ આવવાની જગ્યાએ પેલા છોકરાને મજા પડી ગઈ. હવે એ છોકરો ભલે દેશી બોલતો હોય, પણ એમાં એ ગાતો તો સારું, એટલે મુકેશના ગીતો ગાતો. તેણે ટેલેન્ટની અંદર મુકેશના ગીતો ગાયા, અને એ ડ્યુરિંગની અંદર આ ઓડિયો કંપનીઓ બહુ ચાલતી હતી, એટલે એણે એવું કર્યું કે ભાઈ આપણે કંઈક ગીતો બનાવીએ. એટલે મને કહે તમે ગીત લખી આપો મને. હવે મને હું લખતો માંડ પેલા પાત્રો માંડ લખતો તો ગીત તો લખતા આવડે નહીં, કે કામ કરીએ. મેં કીધું કોઈ જાણીતા ગીતો, બહુ આ બહુ પ્રમાણિકપણે તમારી સામે બધા ઘરના જ છો એટલે કહી જ શકાય કે જાણીતા ગીતો જે હોય ને એના ઉપર આપણે શબ્દો બેસાડી દઈએ. આજની તારીખે હું એ કરી શકું છું, એટલે પેરોડી કરવાની, જેની હમણાં મારી ભાસ્કરમાં કોલમ પણ ચાલુ હતી ગીત ગરબડના નામથી. એટલે એ પેરોડી કરવાનું નક્કી કર્યું, એટલે જાણીતા બધા ગીતો શોધી કાઢ્યા અને એ ગીતો લખવાનું શરૂ કર્યું, અને બધા ગીતો એ બની ગયા. હવે લાઈફનો ટર્ન જે કહે છે ને સાહેબ, એ આ છે કે 6 ગીત બનીને અમે બનાવીને કેસેટ બનાવવા આપી દીધી હતી. હવે એ જમાનાની અંદર છે ને, બે સાઈડે 30-30 મિનિટ 60ની કેસેટ આવતી હતી, એક સાઈડે કંઈ ખૂટે 22-23 મિનિટ થઈ જતી હતી. હવે મારે એ ટાઈમે મારા પત્ની હૈદરાબાદ ગયેલા, પરણેલા હોય પછી પહેલા વર્ષ પછી જે પ્રક્રિયા થઈ હોય એ રીતના પત્ની ત્યાં ગયેલા, અને મને ફોન આવ્યો કે મારા ત્યાં પુત્રનો જન્મ થયો છે. એટલે મેં તાત્કાલિક ટ્રેનની ટિકિટ કઢાવીને હું પડ્યો, અને એ રાત્રે મારો જે ગાયક હતો ને, મને કહેલા એક ગીત ખૂટે દવે લખ કે આમાં, કે ક્યાંથી લખું યાર. મેં કીધું એ જમાનાની અંદર અપાચે ઇન્ડિયન નામનો બહુ જાણીતો એક ગાયક હતો, એનું ચોક ધેર નામનું એક ગીત બહુ પોપ્યુલર થયું હતું એટલે એના ઉપર મેં કીધું હું ટ્રેનમાં બેઠા બેઠા ગીત લખી નાખીશ.
એટલે મેં ટ્રેનમાં બેઠા બેઠા ગીત લખી નાખ્યું, હૈદરાબાદ સ્ટેશને ઉતરીને પેલા પીસી હોય એમાંથી પેલાને લખાઈ દીધું, પેલા એ ગઈ નાખ્યું, અને એ ગીત અનબિલીવેબલી ગુજરાતી ઓડિયો ઇન્ડસ્ટ્રીનું સુપર ડુપર સૌથી હિટ ગણાય એવું ગીત બન્યું. માધુરી દીક્ષિત મળી રસ્તામાં, ખાધા ચણા અમે સસ્તામાં, અને એ ગાયકનું નામ દેવાંગ પટેલ, જેણે નોકરનો રોલ કર્યો હતો. અને આજની તારીખે પણ દેવાંગ જે કંઈ પણ ગાય છે, એટલે એમ કહું છું કે દેવાંગ ગાય છે ને હું બળદ છું, પણ એના આજની તારીખ સુધીના બધા ગીતો અમે બે સાથે મળીને બીજા બધા મિત્રો માટે, ઘણા મિત્રો માટે લખ્યા છે, પણ દેવાંગનું જે કંઈ પણ મારું લખેલું છે ખાસ. માધુરી દીક્ષિત જ કેમ, જરા એ કહેશો? ખરેખર એ ટાઈમે માધુરી દીક્ષિત હિટ હતી. ઇવન તમે એના ગીતો આગળ શ્રીદેવી પણ છે, પણ તમે માધુરી આગળ છે એટલે તમને એ દેખાઈ ગઈ. બાકી એ ગીતની અંદર શ્રીદેવીનો ઉલ્લેખ છે. અશોકભાઈ, તમે હમણાં વાત કરી ને કે અક્ષરો સુધારવામાં પાછળ પડી ગયા, પછી અંગ્રેજીની કચકચાઈની અંગ્રેજીની પાછળ પડી ગયા, બીજા કોના કોના પાછળ પડ્યા હતા? એ બેઠી ના, અહીંયા તો સાચું કહેવાનું છે. કેટલીક હદ સુધી તમારી વાત સાચી હતી કે ભરચક જવાની જયારે ચાલતી હતી ધમધમાધમ કરતી, પણ રંગીન નતો. કારણ કે એક વાત બહુ જ ક્લિયર હતી કે ભગવાને જે કંઈ હાસ્ય આપ્યું હતું એનાથી સ્ત્રી વાચકો તો ચોક્કસપણે આકર્ષાતી હતી, આજે પણ આકર્ષાય છે. મારે એટલું જ ધ્યાન રાખવાનું હતું કે જો હું આમાં પડી જઈશ તો આ બુધવાર ગુમાવવો પડશે, કારણ કે આ પછી પ્રવાસ ચાલુ ને ચાલુ રહે, એક આવે બીજી જાય, એક આવે બીજી જાય, અને એમાં એનો અંત નથી. મારે સમાજને કોઈ સારો કાસાનો હોવા નહોતો આપવો, રોમિયો નહોતો આપવો, હાસ્ય લેખક આપવો હતો. વાહ વાહ. હવે તમને બંનેને સવાલ એ કરવો છે કે તમે બંને એવા હાસ્ય લેખકો છો કે રાજકારણથી દૂર રહો છો, એટલે બંને પ્રકારના રાજકારણથી, વિષયથી પણ અને એ રીતે બંને રીતે દૂર રહો છો, એવા બહુ ઓછા હાસ્ય લેખકો છે. તો પછી લખવું તો પડે જ, અને તમે બંને ઘણું લખી રહ્યા છો, વર્ષોથી લખી રહ્યા છો. દિવ્ય ભાસ્કર શરૂ થયું ત્યારથી તમારી હાસ્યની કોલમો એમાં વિનયભાઈ આવે છે, તમે બુધવારની બપોરે વર્ષોથી લખી રહ્યા છો. તો રાજકારણને બાદ કરતા વિષયો તો લાવવા પડતા હશે ને, ક્યાંથી લાવો છો? એમાંય પાછો વિષય વિષય ના બનવો જોઈએ. તો ધાલગરવાડને ત્યાં સારા ભાવની અંદર અલગ અલગ સાઈઝના મળતા હોય છે, પણ વિષયોનું તો એવું છે, એક કયું કહો છો? હા ના, એટલે આમ વિષય જે તમે જે કહ્યું ને, હવે ધારો કે આ આ સાવ જે મિમિકરીવાળાને જોક્સવાળાનું બહુ જ જાણીતું તકિયા કલામ હોય છે કે જોક્સને મિમિકરી આપણી આજુબાજુમાંથી જ બળતા હોય છે, માત્ર જરૂર હોય છે તમારી આંખ કાન ખુલ્લા રાખવાની, અને બધા રાખતા હોય છે. માત્ર અમે એ વાતને નોંધી અને એને લખીએ છીએ, એટલી જ વાત છે. હવે ધારો કે પ્લમ્બિંગની વાત કરીએ, હવે મારા ઘરની અંદર પ્લમ્બિંગનું કામ ચાલતું હતું અને એક જસવંત નામનો પ્લમ્બર આવતો હતો. હવે એ પ્લમ્બર જે કંઈ પણ વિચારતો હતો ને બોલતો હતો. હવે કેટલી મજા આવે વિચારો તમે, આ એકની પાઇપ નાખી છે, એની જગ્યાએ દોઢની પાઇપ નાખીએ તો પાણીનો ફોર્સ વધી જાય. આવું એ બોલે અને પછી મને કહે, એ કહે પહેલાં હું કહું કે આ એકની જગ્યાએ દોઢની નાખી તમને કઈ રીતે ખબર પડી? અલા તું બોલ્યો હમણાં. એટલે આ વસ્તુને નોંધીને ક્યાંક લખવી એ બસ હાસ્યલેખ બની જતા હોય છે. અને બાકી ઓબ્ઝર્વેશન બહુ જ સાહેબનો, એક મને ખૂબ મજા પડેલી એવો એક લેખ હતો કે 15 માળનું એક મકાન છે, એની લિફ્ટ બંધ થઈ ગયેલી છે, અને બંધ થઈ ગયેલી લિફ્ટની અંદર એક એક માળ ચડતા ચડતા જે માળ ઉપરની પ્રવૃત્તિઓ જે હોય છે એ કેટલી અદ્ભુત હોઈ શકે, કે પહેલા માળે તમે ચા નાસ્તાનો સ્ટોલ રાખી શકો, બીજે માળે પાનનો ગલ્લો રાખી શકો, ત્રીજે માળે કોઈક મસાજવાળાને તમે બેસાડી શકો. આ નોર્મલ ઘટના છે, એ બને બનતી જ હોય છે કે ઊંચામાં ફ્લેટ હોય અને એના લિફ્ટ બંધ થઈ જવી, પણ એને એક હ્યુમરના એંગલથી લખીને રજૂ કરવી. માત્ર એ ઓબ્ઝર્વેશન અને ડે ટુ ડે લાઈફના જે પ્રસંગો છે એ તમે ધારો કે મારા ઘરની અંદર થોડા વખત પહેલાં એના ઉપર મેં લેખ લખ્યો હતો,
કે એક સમળી ઉતરાણ વખતે ઇન્જર્ડ થઈને પડી હતી. એટલે મને આમ જીવદયા, આપણે દરેક જણને હોય ને પેલા છાપામાં બહુ વાંચ્યું હોય ત્યારે ઉભરાઈ જાય આપણે એકદમ જ કે આપણે કંઈ કરી જ નાખીએ. એટલે મેં એના પર કોથળો નાખી અને મારા બાથરૂમમાં મૂકી દીધી એને લઈને, અને અંદર પાણી ને થોડું ઘણું ખાવાનું, આપણે ઘરમાં રોટલી ને એવું હોય એટલે મેં એને એ આપ્યું. એ ખાતી હોય કે નહીં ખબર નહોતી મને, એમાં પૂછ્યું નહીં મેં, અમારી બેન કંઈ ડાયલોગ ના થયો. પણ બીજે દિવસે, આ તો એને સાંજે ઇન્જર્ડ થઈને, બીજે દિવસે એ બારણું ખોલ્યું ને જોયું બાથરૂમનું, ત્યારે પાંખો પોળી કરીને ફરતી હતી બાથરૂમમાં, 4x5 બાથરૂમમાં એ, અને જવા ના દે કોઈને નાહવા માટે. બોલો, હવે આના ઉપર મેં એક લેખ લખ્યો કે ક્યાં તુમ્હારે બાથરૂમ મેં સંભળી હૈ, ક્યાં તુમ્હારે ટૂથપેસ્ટ મેં નમક હૈ, એના જેવી ઘટના છે. એટલે સબ્જેક્ટ બસ આ આ પ્રકારના. બાકી સાહેબને સબ્જેક્ટ ક્યાંથી મળે છે? સાહેબ કહે છે તમને ક્યાંથી મળે છે? એટલે ડાગરવાડની વાત તમે કરી, તમે માણેક ચોક કે ના, મને ભગવાનની કૃપાથી તમે જેમણે હમણાં નામ દીધું સમ્રાટ અશોક દવે, મારો પુત્ર, ભગવાનની કૃપા એ પણ મળી છે કે એનામાં પણ હ્યુમર બહુ અદ્ભુત ઉતરી આવ્યું છે. એ લખતો નથી, એ મારી મારા ઉપર ઉપકાર છે મોટો, નહીંતર મારા કરતાં આગળ વધ્યો છે. પણ એની હ્યુમર જબરજસ્ત તગડી છે. દાખલા તરીકે લિફ્ટના મેં જે લેખો લખ્યા એમાં એનું પોતાનું ઘણું કોન્ટ્રીબ્યુશન છે. દાખલા તરીકે લિફ્ટમાં નીચે જે પેલું બધા લાઇનમાં ઊભા હોય, મોટાભાગના બધા લિફ્ટમાં જઈને આમ જ ઊભા છે, આમ જાણે પેલા છત ફાડીને લિફ્ટ આવવાની હોય ને. બરાબર, પછી અંદર ગયા પછી લિફ્ટમાં બધી બહુ જ ભીડ બહુ હોય, અને કોઈ સુંદર સ્ત્રી બાજુમાં ઊભી હોય તો એની બાજુમાં ઊભેલો છે ને આમ કરીને ઊભો છે, એટલે પેલી ઉપર છાપ પાડવા કે હું સારો સજ્જન માણસ છું, આમ તમે મને અડી જાઓ તો વાંધો નથી એમ, એટલે આ આમ કરીને ઊભો રહેશે. ત્રીજું, સમ્રાટે એવું ઓબ્ઝર્વેશન કર્યું હતું કે કોઈને બહુ ઉતાવળ હોય તો એને કીધું કે સાહેબ તમે છે ને આ બીજા નંબરની લિફ્ટમાં જાઓ, એ છે ને શોર્ટકટથી જાય છે. શું એટલે કે શોર્ટકટથી કેવી રીતે? તો કે ના, એમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે ને એટલે કે છે તમને ફાવશે વધારે. એટલે એ ભગવાને પણ એનામાં એ આપેલું છે, માટે એ સબ્જેક્ટ મળી રહે છે. અચ્છા, બીજું આ પ્રેક્ટિકલ આમ, એટલે સેન્સ ઓફ હ્યુમરની સાથે તમારા સ્વભાવમાં પણ હ્યુમર 110% હોવી જોઈએ, તો જ તમે બાકી પેલો સખત ગંભીર રહેતા માણસો પાસે તમે જોક કે ને તોય તમે ના હશો એવો ભયંક સારામાં સારો જોક એમને. હવે ધારો કે મારે એક જગ્યાએ, આપણે ઘરની પાસે જ એક સ્ટેડિયમ પાસે બહુ જાણીતો દીપક મેડિકલ સ્ટોર છે, ત્યાં આગળ હું દવા લેવા ગયો હતો અને બધું ખાસું બધું દવાનું લાંબુ લિસ્ટ હતું મારા મધર ફાધરની દવા લેવા કારણે, તો બધું પતી ગયું ને, બિલ બનાવતો હતો એ માણસ. પછી મને એકદમ યાદ આવ્યું કે મારે ટૂથબ્રશ લેવું છે, કોલગેટ સેન્સિટિવ મને ફાવતી એક ટૂથબ્રશની બ્રાન્ડ છે. હું જાહેરાત કરવાના પૈસા નથી લેતો, છતાં બોલું છું, કોર્પોરેશન આની નોંધ લેશે. તો મેં એની પાસે બ્રશ માગ્યું. હવે એ ભાઈ બિલ બનાવતા પહેલાં એટલા કંટાળી ગયા છે ને છેલ્લે ગયા, તો બ્રશ યા આપવું પર એને ગમ્યું જ નહીં જરાય એને. અને પછી પાછળ જઈને લઈને આવ્યો, મેં કીધું આને ગમ્યું કેમ નહીં આને બ્રશ માગ્યું તો, અને એક જ લઈને આવ્યો. એટલે મેં કીધું કદાચ વેરિએશનમાં 2-3 કલર આપે, એટલે મેં કીધું કલર નથી આ જ છે યાર. મેં કીધું આને યાર હવે, પછી મેં આમ જોઈને મેં કહ્યું આ તમે યાર ડાબી સાઈડનું આપ્યું. અને સાહેબ એ જે કન્ફ્યુઝ થયો છે હજી હજી હજી, અને આજે પ્રોસેસ આગળ જુઓ તમે. એટલે મને કે કેમ ડાબી, મેં કીધું હરીશભાઈ ડેન્ટિસ્ટ છે ને એમણે કહ્યું છે કે અહીંયા આગળ દીપકમાં જમણી સાઈડના મળે છે એટલે તમે લઈ જાઓ એમ. પછી અંદર ગયો ને બીજા 2-3 લઈ આવ્યો, મને કે આમાંથી જોઈ લો. એટલે મેં આમ જોઈ અને મેં કહ્યું આ બધા ડાબી સાઈડના છે. એટલે પેલો સખત કન્ફ્યુઝ થઈ ગયો, એટલે એણે કોકને બોલાવ્યો, એ અશોક અહીંયા તો. એટલે કોક અંદર પાછળથી અશોક બહાર આવ્યો, આ ભાઈને જમણી સાઈડના બ્રશ જોઈએ આપને કોલગેટ સેન્સિટિવના, કે આ જમણી સાઈડના ના આવે એવા કહે, આપણે ત્યાં નથી. પહેલાં તો એણે એવી ના પાડી, પછી એણે વચ્ચેનો રસ્તો કાઢી અને અશોક મને કે કામ કરો બસ આ લઈ જાઓ, આમ આમ કરશો ને આમ થશે હો, જમણી સાઈડે ટ્રાય કરજો કે. આ પ્રેક્ટિકલ હ્યુમર આ પ્રકારની બનતી હોય.
આમાં વિનય એવું પણ બન્યું હોય કે તારો થોડોક એપ્રોચ બદલ્યો હોત, તારે એને એટલું જ કહેવાની જરૂર હતી દીપકવાળાને કે સર, હું આમ તમને બ્રશ કરી આપવા માટે નથી જોઈતું મારે બ્રશ, મારે પોતાના માટે જોઈએ છે, નહીં તો તમે મોડું ખુલ્લું હું કરી આપું એના માટે નથી. પણ ટૂંકમાં એક સ્વભાવગત હોવું જોઈએ તમારા હ્યુમર ઇનબિલ્ટ તો થાય. એ તો કૂવામાં હોય તો અવાડામાં આવે, અને કૂવામાં જેવું હોય એવું જ અવાડામાં આવે, એટલે હાસ્ય વૃત્તિ અંદર પડેલી હોય તો તમે, નહીતર ભવાડામાં આવે બધું બહાર. અશોકભાઈ, મારે તમારા જે મને ગમેલા પુસ્તકો છે એમાંનું એક મારું મનગમતું પુસ્તક છે, એનું નામ છે ઓળખ પરે. ચંદ્રકાંત બક્ષીએ મહાજાતિ ગુજરાતી પુસ્તક લખ્યું, અને એમાં બધી જુદી જુદી જ્ઞાતિઓની લાક્ષણિકતાઓ સાથેનું એ પુસ્તક છે. પછી ઓળખ પરે તમે જરા બધી જ્ઞાતિઓને તમે જરા જુદી રીતે જોઈ છે, હાસ્યની રીતે જોઈ છે, અને ખૂબ જ સુંદર પુસ્તક લખાયું છે, મારું મનગમતું પુસ્તક છે. તો આ વિષય જરા નાજુક છે સાહેબ, જ્ઞાતિઓ વિશે લખવું, કારણ કે મોટાભાગની લાગણીઓ દુભાવવા માટે જ હોય છે. એમાં ધર્મની અને જ્ઞાતિની લાગણી તો પહેલો બીજો નંબર આવે દુભાવવામાં. તો આવો નાજુક વિષય લઈને એના ઉપર હાસ્ય પુસ્તક કરવું સાહેબ, એવો જોખમી વિચાર તમને શા માટે આવેલો, અને અમલમાં મૂક્યો તમે, પછી શું શું થયું તું એ જાણવામાં રસ છે. મૂળ હું મારો ઉછેર નાગરોની વચ્ચે થયો છે. હું પોતે નાગર નથી, પણ જ્યાં રહેતો તો મોટા સુતરવાડાની પોળમાં, અથવા તો જે મકાનો બદલ્યા, કારણ કે બધા મકાન માલિકો છેવટે તો ભાડું તો માગે ને, એટલે બદલવા બહુ પડતા હતા અમારે. પણ લગભગ બધે આજુબાજુમાં નાગરો આવ્યા. હવે આમાં સંસ્કૃતિની આદાન પ્રદાનની વાત તો પછીની જ, પણ એકબીજાની અસર આવે. મેં જોયું કે નાગરો પાસેથી શીખવા જેવું ઘણું છે. સ્પષ્ટ ઉચ્ચાર, શબ્દ સમૃદ્ધિ અથવા તો વૈચારિક ઊંચાઈ, ઘણું બધું એ લોકો પાસે શીખવા જેવું જ, રીતભાત. પણ પ્રોબ્લેમ એ થઈ ગયો કે આ બધી વાતની એ લોકોને ખબર છે કે અમે બેસ્ટ, અમે સર્વશ્રેષ્ઠ, અમારું આ કોઈ જરૂરી નથી. લેટ અસ એપ્રિશિએટ યુ. અને પછી ખબર પડી કે નાગરો સૌથી વધારે ટીકાપાત્ર કેમ થાય છે, કે જ્યાં જઈએ ત્યારે પહેલી વાતની શરૂઆત જ હોય કે અમારા નાગરોમાં આમ, અમારા નાગરોમાં આમ. તો બીજો મેં કીધું, અમારા ગાંઈજાઓમાં શું આમ છે? આ જરૂરી નથી તમે તમારી જ્ઞાતિથી તમારી ઓળખાણ આપો. ઇફ યુ આર આઈધર એ નાગર ઓર એ બ્રાહ્મીન ઓર એ દલિત, તમારો સંસ્કાર દેખાવાના જ છે. જરૂરી નથી, જૈનો એને આવી ટેવ પડી ગઈ છે, જૈનો એ ઓછા નથી. કોઈ એક નાગર હોય, બ્રાહ્મણ હોય, જૈન હોય, પટેલ હોય, સાલો એક જણ તો કોઈ એક કહેનાર નીકળે કે હું ગુજરાતી છું કે હું બ્રાહ્મણ છું, કોઈ નહીં. ત્યારે પછી મને એમ થયું કે આ નાગરો પાસેથી સૌથી વધારે શીખવા જેવી કોઈ વાત હોય તો એમના સંસ્કાર. એમની પાસેથી શીખી શકાય એવી ઘણી બધી ચીજો છે, માત્ર લોકો એમની ઈર્ષા બહુ કરે છે. એ ઈર્ષાની કંઈ જરૂરત નથી હોતી, એને બદલે તમે એમની પાસેથી યુ કેન ડિરાઈવ સમથિંગ ફ્રોમ ધેમ, એને બદલે એ લોકો ઈર્ષા કરે. અને બીજું એક નાનો બનાવ કહી દઉં, પછી તમારે જે પૂછવું એ પૂછજો, કે આટલી બધી જ્ઞાતિઓ વિશે મેં મારા નિરીક્ષણો લખ્યા, કોઈને પણ રનડાઉન કરવાને બદલે દરેક જણને પોતપોતાની મારા નિરીક્ષણો લખ્યા. એમાં જ્યારે પુસ્તક લખાઈને બહાર આવ્યું, અમે લોકો અખબારનગર જેને પસ્તીનગર કહીએ છીએ ત્યાં રહેતા હતા. અમે ત્રીજા માળે અમારું મકાન, અને મકાનની બાલ્કનીમાંથી નીચે આખા મેદાનમાં જે કંઈ હિલચાલ થતી હોય ખબર પડે. મારી પત્નીએ જોઈને કીધું કે અશોક જલ્દી બાયણા બંધ કરો. મેં કહ્યું શું થયું? મને કે પેલા પાવૈયા આવ્યા છે કે છે, એટલે હું ચમક્યો. મેં કહ્યું સાલું આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ તો આવ્યો નથી, અને આ પાવૈયા કેવી રીતે આવ્યા? એટલે મને કહે બંધ કરો. ત્યાં તો એ લોકો આવી ગયા, આવીને ખડખડ કે ઉગાડો બે જાય, બે માં આ ઉગાડો. અકી ગભરાઈ ગઈ. છેવટે મેં કીધું ઉઘાડ, એટલે કે અશોકભાઈ રહે છે અહીંયા? એટલે કે હા રહે છે. ભાઈ પણ અમારે ત્યાં કશું જ નથી થયું કે છે, અમારે આપવા જેવું કંઈ નથી. તો કે માં અમારી, બેન અમારી, અમારે તમને તમારી પાસેથી કંઈ લેવા નહીં, તમને આપવા આવ્યા છીએ. અમારી આટલી બધી દુઃખી જિંદગીમાં લોકો અમારી ફિલ્મ ઉતારે, અમારી મશ્કરીઓ કરે, અમને નપુંસક કહે, એવા સમાજમાં એક અશોક દવે અમને હસાવે છે.
એટલે અમે એમને આશીર્વાદ આપવાયા છીએ કે બસ એ એ હંમેશા સારું લખતા રહે. અને મને એમને સરસ હું પગે લાગ્યો એ લોકોને, મને આશીર્વાદ આપ્યા, ત્યાર પછી હું આગળ આટલો વધારે આવ્યો. ખરેખર જેણે એ પુસ્તક ના વાંચ્યું હોય, ઓળખ પરેટ એ વાંચવા જેવું પુસ્તક છે. ખૂબ જ અભ્યાસ કરીને આખી બધી જ્ઞાતિઓને સરસ રીતે એમણે મૂલવી છે, જોઈ છે. અશોકભાઈ, રાજેશ ખન્નાનું અવસાન થયું પછી તમે મુંબઈ ગયા હતા? અકી થોડીક વાર બહાર જાને જરા. Actually, this is also again a misconception. I just love Dimple Kapadia and to the no extent I love her. પણ કોઈને ગમાડવી, કોઈને appreciate કરવી અને કોઈના sexual લવમાં હોવું એ આખી વાત જુદી છે. ડિમ્પલ મારા માટે એક પૂજનીય પ્રતિભા છે. એની જે સુંદરતા છે, એક તો મને તેલ નાખેલી છોકરીઓ જોવી જ ગમતી નથી. સ્ત્રીઓ હું મારી સાથે કોઈ વાત કરવા બાબત હું દૂર જતો રહું છું, બરાબર. પણ ડિમ્પલ એકલી એને છૂટ આપી છે. એમને ખબર છે ના, હું એને પણ નવરત્ન તેલ મોકલા શીશી મોકલાવું તો ખબર પડે. પણ બેસિકલી ડિમ્પલને અને મારા જે, મેં તો એને જોયા પણ નથી, મેં એની બહુ કદાચ કોઈ કોઈ માની નહીં શકે. મેં ડિમ્પલની ટોટલ એની આખી લાઈફમાં 3 કે 4 જ ફિલ્મો જોઈ છે. એવું નથી કે ડિમ્પલની ફિલ્મ હોય અથવા તો ડિમ્પલ ટીવી પર આવતી એટલે એને જોવી જ, મને કશું નહીં. મારા માટે એક પૂજનીય પ્રતિભા છે અને એક સુંદરતાનું એવું પ્રતીક છે મારી સમજ મુજબ, કે એનાથી વધારે સુંદર બીજી કોઈ સ્ત્રી મેં નથી જોઈ. એટલા માટે હું એને ડિમ્પલ ડિમ્પલ કરીને, લોકો એને જુદું સમજે છે, ભોગ એમના. અશોકભાઈ, તમને જ બીજો એક સવાલ પૂછી લઉં કે આ બા ખીજાય કેમ છે? બા ખીજાવાનું એક સરસ, તમે આ સવાલ મને ગમ્યો, ગંભીરતાથી પણ ગમ્યો. મારે એક માત્ર બા ખીજાય નહીં, પંખો ચાલુ કરવા આવે છે અથવા તો તારી ભલે થાય ચમના આવે છે અથવા તો પેલું આજે હમણાં કોનું નામ ડિમ્પલ કાપડિયાનું નામ દીધું, આ બધા જે મારા ફ્રેઝિસ છે એને મને વધારે પોપ્યુલર કરવામાં મદદ કરી છે. કે આજે દાખલા તરીકે હવે તમે અહીંયા કમસે કમ અહીંયા બેઠેલા બધા ટીવી પર કે બીજી કોઈ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાને જ્યારે જોશો તો ડિમ્પલ તો યાદ આવતા હશે પણ પહેલાં અશોક દવે યાદ આવશે, બરાબર. તમારા ઘરમાંથી કોઈની પણ બા ખીજાય તો કે કેમ બા ખીજાયા, તો અશોક દવે યાદ આવશે. આ નાના નાના ફ્રેઝિસ મારી પોપ્યુલારિટી વધારવામાં મને ખૂબ મદદ કરે છે. કે તારી ભલે થાય છે એમને, કોઈ પંખો ચાલુ કરે. હવે શિયાળો હમણાં હતો ત્યારે મેં આખે ફ્રીજ વાપરવાનું બંધ કર્યું, કારણ કે એ વખતે એમ ના કહેવાય કે એસી ચાલુ કરો. પણ આ ધીસ આર ધી ફ્રેઝિસ વિચ હેલ્પ મી બિલ્ડ માય કોન્ફિડન્સ એઝ વેલ એઝ પોપ્યુલારિટી. અશોકભાઈ, આમ તો પુરુષને મમ્મી બનવાનું સદભાગ્ય નથી મળતું, પણ જ્યારે સર્જક બને છે, તમારી ઈચ્છા શું છે? મારે હું પણ પછી તમને કહું કે મને પણ એવી મમ્મી બનવાનું ગમશે. અશોકભાઈ, પણ જ્યારે સર્જક બને છે ને ત્યારે કેટલાક પાત્રોને જન્મ આપે છે. આ જયંતિ જોખમનો જન્મ કેવા સંજોગોમાં થયેલો? જયંતિ જોખમ અને પ્રવીણ ચડ્ડી મારા બહુ સારા અને સાચા માનસ પાત્રો અને માનસ પુત્રો હતા. જયંતિ જોખમ એકચ્યુઅલી એક એવા કેરેક્ટરનું નામ હતું કે સમાજમાં ફરતા રહીને મેં એવા કેટલાય માણસોને જોયા કે જેને પોતાનો ઈરાદો કોઈ ખરાબ ના હોય પણ એ જ્યાં પગ મૂકે ત્યાં જોખમ ઊભું કરે, બરાબર. એન્ડ હી ડઝન્ટ વોન્ટ ટુ ડૂ એનીથિંગ સિલી ફોર અધર્સ, પણ એને બદલે એ છે ને જ્યાં જાય ત્યાં કંઈક. પેલા કા ડોસી માંડ 6 મહિનાની બીમારીમાંથી ડચકા ખાતા ખાતા તૈયાર થઈને ઊભા થયા બેઠા થયા હોય અને જેવો જયંતિનો પગ પડે એ ડોસી ખલાસ ઢપ કરે. આ એની જયંતિની પોતાની ઈચ્છા નથી પણ આવું એક પાત્ર થયું. એવી રીતે પ્રવીણ ચડ્ડી જે હતા બેંકના, તો બેંકમાંથી તમે, હવે તો બેંકોમાં કંઈ જોવા જેવું રહ્યું નથી પણ તમે અમારા જમાનામાંની જે બેંકો હતી ને, એ ખાસ અમે લોકો ઘણી વખતે આંખોને ઠંડક મળે એ બધા જીવદયા નેત્ર પ્રભાવ વાપરવાના બદલે બેંકોમાં જતા હતા. આજે એ બધામાં ઘણો ફેર, કારણ કે બધી હવે છે ને ધોળાવાળવાળી થઈ ગઈ, ડોસીઓ થઈ ગઈ છે. આપણને એ જેને આપણે ચાહતા હતા ને એને આપણે મમ્મી કહેવાનું મન થાય કે મમ્મી, સો એટલો ફેર પડી ગયો. પરંતુ એ બધા પાત્રો, આ જયંતિ જોખમ, હું હમણાં અમેરિકા ગયો ત્યારે
અમે લોકો એક દોઢ મહિનો સાથે રહ્યા હતા અને કમનસીબે જેવો પાછો આવ્યો ને એ ગુજરી ગયો, એટલે એની હું રિપીટ મેં એને નથી કર્યો. પણ જયંતિ જોખમ નામની વેબ સિરીઝ હવે એક સરસ મજાની કરી રહ્યો છું, એ આવી રહી છે. અશોકભાઈનો બ્લોગ પણ છે, એટલે બ્લોગમાં પણ અશોકભાઈને વાંચી શકાય છે. વિનયભાઈ, મારે તમને બે સવાલ કરવાના છે. એક તો મોટાભાગના હાસ્ય લેખકો એના લેખોમાં પત્ની હોય છે, તમે ગભરાવ છો? ના, મારે પત્ની તો છે જ, પણ તમારા લેખોમાં પત્ની, તમારા લેખોમાં પત્નીને કેમ પ્રવેશ નથી કરાવતા? એનું કોઈ ખાસ કારણ છે? ના પાડે છે? ના, એવું નથી. બે ઘણા બધા હાસ્ય કલા, હું બે તમને જે તમે ઉલ્લેખ કર્યો કે ભાઈ હું સ્ટેન્ડઅપ કોમેડીના શોઝમાં ને એમાં હાસ્ય કલાકારો સાથે કામ કરું છું, એ લોકો પત્નીના એક ભેદી સ્વરૂપના લોકોની સામે વર્ણન કરતા હોય છે કે 150 કિલોનો દાગીનો અને રંગ જાય તો પૈસા પાછા અને આ પ્રકારનું બોલતા હોય છે. એ મને ખબર નહીં, એ સિવાયના વિષયો ઉપરથી હાસ્ય નિષ્પન્ન કરી શકાતું હોય અને ઘરની સેફટી પણ જોવાની હોય, આપણે બધું ના કરાય. રોજ ઘરે જવાનું હોય, પાછા ઘરે જમાડતા હોય, બધું એમની મજાક કરવા જઈએ તો ધાન ધાન રખડી પડીએ ને યાર, એવું બધું ના કરાય. એટલે એમના પર મજાક તો ના જ કરાય. અને બીજો કંઈક પ્રશ્ન કયો? બીજો પ્રશ્ન મારો એ છે કે વિનોદ ભટ્ટના કીધું કાકા, દરેક હાસ્યલેખ, ઘણા હાસ્યલેખકો પાત્રોનું સર્જન કરતા હોય છે, તમે કેમ હજી મમ્મી નથી બન્યા? એમાં તમારું કોઈ પાત્ર નથી? ના, આપે જેમ કહ્યું એમ મેં ઘણી બધી સિરિયલ્સ લખેલી છે. ધારો કે સુંદરલાલ સપનાવાળા સિરિયલ હતી, એના લગભગ 300-400 એપિસોડ લખ્યા હતા. મેં કુંવારા કોર્પોરેશન નામની સિરિયલ હતી, એના લગભગ 300 ઉપર એપિસોડ લખ્યા. હસતા રહેજો છે વાહ ભાઈ વાહ, એના 200-300-400. એ દરેકની અંદર કેરેક્ટર્સ હતા જ, એના કેરેક્ટર્સ મેં ક્રિએટ કર્યા જ છે. અને જ્યારે આવી રીતના સિરિયલ કે ફિલ્મ લખતા હોઈએ ને એઝ અ રાઇટર, ત્યારે તમે બધું જ હોવો છો. એ લેખક બધું જ બની જતો હોય છે, એ પટાવાળોએ હોય છે, એ બોસે હોય છે, એ ગરીબે હોય છે, એ શેઠે હોય છે, એ પત્ની હોય છે, પતિ હોય છે, દરેકની સાયકીમાં પ્રવેશીને એમના વતીથી લખતો લેખક હોય છે. એટલે એ પાત્રો મેં એટલા બધા સર્જન કર્યા છે કે આની અંદર હજી એ પાત્ર, ઘણી વખત જ્યારે પાત્રનું સર્જન કરવાનું હોય ત્યારે હું મારા ઉપર જ લખી લાગતો હોઉં છું કે હું આમ ગયો હતો ને તેમ ગયો હતો, એવી જ રીતે લખું છું. એટલે પર્ટિક્યુલર પાત્ર નથી સર્જન કર્યા, પણ ખાસા લગભગ આટલા વર્ષોથી લેખ લખું છું, પણ એવું કંઈ ખાસ પાત્રનું સર્જન નથી કર્યું. તમારા પુસ્તકોની વાત કરીએ તો તમારા પુસ્તકો હજી સુધી થયા નથી, એટલે હા. હવે એમાં એવું છે, એ તો બહુ મસ્ત આરતીબેનને અનુભવ છે, ખબર જ છે. અમે સિરિયલ અને ફિલ્મની સાથે જોડાયેલા એક પ્રસંગ, એના પરથી ત્યાં જઈશ તો વધારે સમજાશે, કે સિરિયલની અંદર ફિલ્મની અંદર ઓલવેઝ છે ને ફાઇનાન્સ પ્રોડ્યુસર એ બહુ અગત્યનો હોય છે, કે જે પૈસા રોકે. અમે હંમેશા કોકના ખભે બંદૂક ફોડનારા માણસો છીએ, બનાવી આપીએ ખરા અમે. તો આ સિરિયલમાં ને ફિલ્મોની અંદર કોઈક માણસ સહેજ રૂપાળો દેખાતો હોય ને તો એને દાણો દબાઈ જોઈએ. અમે યાર મસ્ત લાગો છો તમે, યાર હીરો તરીકે ચાલો એવા છો એમ વિચારો પછી આપણું કંઈક. એટલે એને વિચારો કે ને, એટલે અમે એના માટે પાત્ર સર્જન કરીએ, એની આજુબાજુ સિરિયલ પણ બનાવી આપીએ, એના ખર્ચે જોખમે એના પૈસે અમે સિરિયલ બનાવી આપીએ. પછી સિરિયલ અમારી ગણાય, પણ પેલા ભાઈને હીરો બનાવ્યા હોય. હવે આ પુસ્તકમાં એવું થયું કે બહુ આ સાચે બનેલા પ્રસંગો છે, કે તમે જાતે અનુભવ થયેલો હશે કે પ્રકાશક જે હોય છે ને એ મિત્રો આ ખભે બંદૂક ફોડવાની જ વાત હંમેશા કરતા હોય. મળવા ગયો હું એમને ત્યારે, 300 પુસ્તક તમારે લેવાના, અમે કોઈ પણ જાતનો પ્રચાર પ્રસાર નહીં કરીએ, તમારે પબ્લિસિટી કરવી હોય તો તમે જ કરજો. એટલે મેં કીધું આ ડાયલોગ તમે ભૂતકાળમાં અમે બોલતા હતા, આ કર્યા જેવું કામ નથી આરો. એટલે આ 10 લાખ વાચકો સુધી દર વખતે પહોંચીએ છીએ, ઇનફ છે મને એટલું લાગ્યું છે. હા, પણ ટૂંકમાં રમેશભાઈએ પોતે જ પ્રોમિસ આપ્યું છે કે 30 સપ્ટેમ્બરે જે મારી અને ચિનુકાકાની બંનેની વર્ષગાંઠ છે એ દિવસે તમારું પુસ્તક બહાર પાડીશું, એવું રમેશભાઈએ કહ્યું છે. એટલે હવે બધાની સામે જ મેં એમને ઉગાડા પાડી દીધા છે, એટલે એમણે પાડવું જ પડશે. એટલે આવતા પુસ્તક મેળાની અંદર મનોજભાઈ મને બોલાવશે ત્યારે મારે હું આ મંચ ઉપરથી કહી શકીશ કે. અને આપણે આશા રાખીએ કે 30 સપ્ટેમ્બરે એમનું પુસ્તકનું લોકાર્પણ થાય ત્યારે આમાંના પણ ઘણા લોકો ત્યારે હાજર હોય. અશોકભાઈ, તમારા મગજમાં હજી પણ કંઈ એવું પડ્યું છે, કોઈ એવું પ્લોટ છે કે એવું કંઈક લખવાનું બાકી રહી ગયું છે
એવી કોઈ ઈચ્છા છે કે મહત્વાકાંક્ષી હોય કે આ મારે લખવું છે, આ હું લખીશ? ના, એટલે એઝ સચ કોઈ મારી પાસે એવો પ્લોટ, એવો મુદ્દો, એવું કશું, કારણ કે અઠવાડિયાની 3 કોલમ લખવાની હોય, બરાબર, એટલે મને એટલો ટાઈમ પણ ન મળે. હું રોજ રાત્રે નહીં, રોજ સવારે 6, 7 કે 8 વાગે તો સુવા જાઉં છું, આખી રાત જાગીને હું આખી રાત લખતો હોઉં, અને બપોરે 3 વાગે ઉઠું. એટલે તમે ગમે ત્યારે મને ફોન કરો ત્યારે મારો ફોન લાગે નહીં, 3 પછી જ લાગે. આજે પણ નહોતો લાગ્યો. હા, એટલે એ મને મારા માટે પ્રોબ્લેમ છે કે હું આખી રાત લખતો વાંચતો હોઉં. બીજું કે જે કંઈ કરી ગયો છું અત્યાર સુધી એનાથી સંપૂર્ણપણે મને સંતુષ્ટ છે હું છું, કે મને હવે આ કરવાનું બાકી રહી ગયું, આ કરવાનું બાકી રહી ગયું, એક ડિમ્પલ સિવાય બધું જ બાકી પતી ગયું છે. પણ અલ્ટિમેટલી કહેવાનો મતલબ એ છે કે જેના જેટલું મેં કર્યું છે એનાથી હું સંતુષ્ટ છું. એટલે હું નવું પાત્ર સર્જન, નવો કોઈ પ્લોટ, મેં તમને કીધું કે જયંતિ જોખમની હવે પેલી જે વેબ સિરીઝ આવી રહી છે એની પાછળ હું લાગી જઈશ. પણ હવે એમાં બીજું મુંબઈથી એક અત્યારે જિંદગી કયું પેલું કોકટેલ જિંદગી નામની પુસ્તક બહાર, અરે મેગેઝિન આવી રહ્યું છે, એમાં મારી કોલમ શરૂ થઈ છે. એમાં ગઈ વખતે અમિતાભ બચ્ચનનો ઇમેજિનરી ઇન્ટરવ્યૂ લીધો હતો, હવે જયંતિ જોખમ ફરીથી આવી રહ્યો છે, એને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છે. હવે એક છેલ્લો સવાલ હું મારા તરફથી બંનેને કરી દઉં, પછી 15-1 મિનિટ હું વાચકોને આપવા માગું છું. લેખક તરીકે આપ બંનેને સંતોષ કેટલો છે? પેલા વિનય ભાઈ તમે પછી. દા, ખૂબ જ સંતોષ છે અને ખૂબ આનંદ છે. લોકો તમને એક સાદો સીધો લોકો સુધી પહોંચ્યાનો એક પ્રસંગ કહું. થોડા વખત પહેલાં મારે ઘેર એક ભાઈ સરકારી અધિકારી, સરકારી કર્મચારી હશે, આવ્યા અને મને કે મારા બંગલાનું એડ્રેસ બોલ્યા અને કે વિનયભાઈ દવે તમે, મારા ઘરમાં છે ને જાળી જેવું છે, એની બહાર એ ઊભા રહેલા હતા અને એ મારી સાથે વાત કરતા હતા. વિનયભાઈ દવે તમે છો? મેં કહું હા. લખો છો તમે પેલા છાપાની અંદર લાફટર એવું લખો છો એ તમે છો? હા. એક મિનિટ એમ કરીને ફોન કાઢ્યો, ફોન કાઢીને કંઈક ફોન કરીને કે જીતી ગયો હું સર, આ એ જ ભાઈ છે. મને નવી લાગી. મેં કીધું શું થયું ભાઈ? મને કે હું તો છે ને પેલું તમારા વોટર કાર્ડમાં કંઈક ભૂલ છે કે નહીં એની તપાસ કરવા માટે આવેલો છું ઘેર ઘેર ફરીને, પણ આ તમારું નામ વાંચ્યું ને તારા ઓફિસની અંદર અમારે વાત થયેલી કે આ વિનયભાઈ દવે એ જ હશે, પેલા હસવાનું લખે જ એ જ. પેલો કે ના ભાઈ ના એવા ના હોય. મેં કીધું એ બીજા હોઈ શકે, પણ મને એવું હતું તમે જ હશો. એટલે આ કોઈ પણ સામાન્ય માણસ સુધી આ વાત પહોંચી છે કે સામાન્ય વાચક સુધી. એ એકવાર રિક્ષાની અંદર પીસી પોઈન્ટ પાસે એક રિક્ષાવાળો છાપાની અંદર બેસી કળશની અંદર મારી કોલમ વાંચતો હતો અને મારે નવરંગપુરા જવું હતું, એટલે મેં એને કહ્યું કે ચલો આ મારે જવું છે. મેં કહ્યું પતાવી દો તમે? મેં કહ્યું ચાલુ કર, હું જ સંભળાવી દઉં તને. પણ પછી તમે નવરંગપુરા સુધી ગયા હતા કે સાબરમતી સુધી ગયા હતા? અચ્છા, બીજું એક બે ત્રણ વર્ષ આ જોડવા જેવી વાત કહું કે જાણીતા આંખના ડોક્ટર, પછી ઓર્થોપેડિક સર્જન, મારા ફિઝિશિયન, મારા પપ્પાની જે ટ્રીટમેન્ટ કરતા હતા એ ડોક્ટર, એ મારી પાસે પૈસા જ નથી લેતા. હું પ્રયત્ન કરું છું ને નથી લેતા, અને એ મને એવું કહે છે કે તમે ડોક્ટર છો. અમે તો લોકોને સાજા કરીએ છીએ, તમે હાસ્ય લેખકો એટલે અશોકભાઈ છે કે તારકભાઈ છે કે તમે વિનય, એ બધાને માનસિક રીતે એટલો આનંદ પમાડીને સાજા કરો છો, એટલે ડોક્ટર તમે પ્રોફેશનલ છીએ, તમારી આગળ ડોક્ટર ખરેખર લખાવું જોઈએ. અશોકભાઈ, તમને કોઈ એવો અનુભવ થયો છે આ વાચકોનો, આવો એકાદ અનુભવ વહેંચો? મને બહુ જ સંતોષ છે વાચકો તરફથી. ખાલી એક બાબત, મારો દીકરો મને બહુ વખતથી કહે છે કે તમે ટ્વિટર પર કેમ નથી, અથવા તો તમારું પેલું ફેસબુકમાં કેમ નથી, બ્લોગ પણ મેં હજી મેં મારો જોયો નથી. જાપાનથી એક ભાઈ ચાહક છે મારા, એ મારો બ્લોગ ઓપરેટ કરે છે, મેં હજી એક પણ વખત જોયો નથી કે મારો એ બ્લોગ કેવો, કારણ મને આવડતું નથી. કમ્પ્યુટર પર હું લખું છું ખરો, પણ મારી ફરિયાદ વાંચકો માટે રહી છે કે અહીંયાથી જ્યારે નીકળીશું ત્યારે કદાચ કોઈ એકાદ બે જણ કહેશે કે અમે તમારું વાંચીએ છીએ. પણ મારે મારા દીકરાને કહેવું પડે કે મારો ગઈ વખતનો દાખલા તરીકે લેખ હતો, પેલો હા કયો હતો સમ્રાટ, હે જડબાનો, જડબો લોક જોનો, તો આઈ વોઝ એક્સપેક્ટિંગ માય રીડર્સ ટુ ગેટ બેક ટુ મી ઇમિજિએટલી અને વિથ થંડર, બરાબર. આખા ગુજરાતમાંથી એક પણ પ્રતિભાવ ના આવ્યો,
ત્યારે હું નિરાશ થઈ ગયો કે હું આટલું સરસ લખ્યું. એની આગળ પેલા મસાલા ઢોસાનો લેખ હતો અથવા તો બીજા પણ ઘણા બધા હતા જેમાં મને હતું કે આમાં તો લોકો ખૂબ ગમશે, ખૂબ ગમશે. પણ ગુજરાતીઓ આપણા વાચકો છે ને કોઈ દિવસ લેખકને રિએક્ટ નથી કરતા. પછી એનું કારણ પણ સમ્રાટે કીધું કે પપ્પા તમે બ્લોગમાં આવો અથવા તો ફેસબુક ઉપર જાઓ તો તમને તમે માની નહીં શકો એટલા બધા આવશે. અને પછી મને એની વાત એટલા માટે પણ સાચી લાગી કે આઈ એમ અ ગ્રેટ ફેન ઓફ મિસ્ટર સચિન તેંડુલકર કે ડિવિલિયર્સ, તો આ બધા સેન્ચુરી મારે છે અથવા તો કશું જબરજસ્ત કામ કરે છે. મેં અમિતાભ બચ્ચનને એક પણ વખત ફોન કર્યો ખરો કે વાહ અમિતાભ અગ્નિપથમાં તમે શું કામ કર્યું છે, વાહ. કે કોઈ પણ આપણે નથી કરતા અને બીજા પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ. એટલે તમે લોકો જે કંઈ મારા માટે છો મારા માટે સર્વોત્તમ જ છો, એટલે કોઈ સવાલ જ નહીં. અને સાહેબે એ જે કહ્યું ને આવું, હલો સંભળાય છે ને, મેં છે ને મારા ભાસ્કરની અંદર હું લખું છું ને એટલે આવું મેં એક વખત બોળપણથી શૈલેન્દ્ર આપણો મિત્ર છે કોમન બધાનો અહીંયા આગળ ટેલિવિઝન સાથે જોડાયેલા છે એને મેં કીધું યાર આજ સુધી 7-8 વર્ષથી હું ગુજરાત આ દિવ્ય ભાસ્કરની અંદર લખું છું પણ આજ સુધી છાપામાંથી કોઈ દિવસ એટલે આપણા તરફથી કોઈનો ફોન આવ્યો નથી કે આ લેખ સારો હતો. મને કે ડૉક્ટર તમારી કોલમ ચાલે છે ને 7 વર્ષથી, વાહ બસ સારું જ લખો છો તમે તો જ ચાલે. કે હવે આપણી પાસે 15 મિનિટ છે અને આ 15 મિનિટ હવે તમારી છે. આ બે લેખકોને તમારે કોઈ પણ સવાલ પૂછવા હોય, કોઈ પ્રસ્તાવ ના મૂકતા, હા કયું, હા પહેલાં થોડા પ્રશ્નો લઈ લઈએ પછી છેલ્લે 5 મિનિટ કરી દઈએ. હવે તમે સવાલો પૂછી શકો છો. અશોકભાઈ, મારી એક અંગત સૂચન છે કે નરેન્દ્રભાઈ આપણા ગુજરાતમાંથી નરેન્દ્રભાઈ માટે એવું કહેવાયું કે ભાઈ ચા વેચતા વેચતા એ માણસ પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચ્યા. તમે અગરબત્તી વેચતા હતા, ટ્રાય કરો ને શું ખોટું છે. એટલે મારે પણ ચા વેચવી જોઈએ, પ્રાઇમ મિનિસ્ટર બનવું જોઈએ. કરેક્ટ. આ બે વિકલ્પ મેં સમાજ ઉપર ખુલ્લા રાખ્યા છે. હવે તમારી ઈચ્છા છે કે મને ચા વાળો બનાવો કે પ્રાઇમ મિનિસ્ટર બનાવો. અને જે પ્રશ્ન પૂછે પ્લીઝ પોતાનું નામ કહેજો, કોઈ બાજુવાળાને ખબર ના પડે રીતે. મારું નામ પંકજ શાહ છે અને હું તાજેતરમાં નિવૃત્ત થયો છું. તમે જો મારી વેશભૂષા ઉપરથી કહી શકો કે હું ક્યાં નોકરી કરતો હતો તો ઈનામ. હે બેંકમાં હતા. 100% સાચું, બહુ સરસ. આ પેપર હમણે મને ફોડી આપ્યું તો મારી કોઈ કમાલ નથી આમાં. નાના વાલા આ છે ને, વાલાભાઈ નામ છે એમનું, એ બેંકમાં જ હતા એટલે કહી શકે તા. એ વાલા મારી બેંકમાં હતો એટલે. શું કમાયા બોલો, આ પેપર ફોડીને શું કમાયા. બધાની વચ્ચે એને કહી દીધું તમે બેંકમાં હતા, હું તમને અંબાણી અદાણી સમજતો હતો. બોલો. ગુજરાતમાં હાસ્ય નવલકથા બહુ ઓછી છે તો એ તમે ક્યારે આપશો? એ જરૂરી એટલા માટે નથી કે હાસ્ય નવલકથા હોય કે કોઈ પણ ધારાવાહિક નવલકથા હોય. તમે જસ્ટ થિંક ઓફ ઇટ કે એક અખબારની અંદર એક ધારાવાહિક શરૂ થઈ, ઈશ્વર ન કરે ને તમે પહેલો હપ્તો ચૂકી ગયા કે 8મો હપ્તો ચૂકી ગયા તો શું કરશો તમે? એ તમારી કોન્ટિન્યુટી તૂટી જાય. અને બીજી વાત એ છે કે એક ધારાવાહિક નવલકથા, હાસ્ય નવલકથા અમે શરૂ કરી લખવાની તો એની અંદર કેટલા વિપુલ પ્રમાણમાં અમારું હ્યુમર અંદર વેડફાઈ જવાનું છે. બુધવારની બપોરે કોલમ તમે વાંચો કે ન વાંચો મને કોઈ ફરક પડતો નથી, પણ જ્યારે એક 50 કે 500 બુધવારની બપોર જેટલું હ્યુમર મેં એક નવલકથામાં ઠાલવ્યું હોય ને એ તમે ન વાંચો તો મને કેટલો લોસ જાય. એટલે આઈ એમ નેવર ગોઈંગ ટુ રાઇટ નાઇધર અ નોવેલ ઇન હ્યુમર ઓર માય ઓટોબાયોગ્રાફી. ઓટોબાયોગ્રાફી પણ એટલા માટે નથી લખવા માગતો કે એમાં ઘણું બધું મારું ઉઘાડું પડી જાય એવું છે.
આપે જે કહ્યું એ એક હાસ્ય નવલકથા એક અત્યારે ચર્ચા ચાલી પણ રહી છે, હું લખવા પણ જઈ રહ્યો છું, પણ ધારાવાહિકના ફોર્મની અંદર કરતા એપિસોડિક બનાવવાનો પ્રયત્ન મારો વધારે છે કે દરેક તમે ધારો કે છૂટો એપિસોડ બી વાંચો તો એ તકલીફ ના પડે. આપણે જે કહ્યું સાહેબ એમ કે કદાચ એક હપ્તો ચૂકાઈ ગયો હોય વાંચવાનો તો કન્ટિન્યુટી ના મળે, એટલે આ ટેલિવિઝનની સિરિયલના અનુભવના આધારે કે વચ્ચેનો હપ્તો ચૂકી ગયો હોય તો વાંધો ના આવે, એટલે નાના નાના ટુકડાઓ વાળી. હજી પણ સાહેબ મારા તકલીફ એ છે કે મારે લેખના પુસ્તકનું માન ઠેકાણે પડ્યું હોય તો પછી ક્યાં યાર આ. બીજું પ્રતિભાવની બાબતમાં કહેવાનું કે તમારી જો ઈમેલ એડ્રેસ આપો ને તમે તરત જ પ્રતિભાવ આપી શકીએ, એ કોઈના નથી લખેલા હોતા. નીચે ના સર, મારા પણ નીચે તો લખેલું જ હોય છે. ઓકે, મારામાં દરેકમાં નીચે લખેલું હોય. તમને નથી કહેતા એ ભાસ્કર વાળા ખાસ લખે. મારે એક વખત સાહેબ ખરેખર એવું થયેલું કે મેં એક લેખ લખ્યો હતો કબજિયાત વિશેનો લેખ લખ્યો હતો. હવે અનુભવ લેખમાં ઉતરતા હોય છે, એ બધા કહેતા હોય છે, એટલે એના ઉપર બહુ સરસ લેખ, મજા પડે એવી ધમાચકડી વાળો લેખ હતો. તો પહેલાં તો કોકે ઈમેલ કર્યો ભાસ્કરમાં, અને પછી ભાસ્કરમાંથી ફોન કરીને એણે, અને પેલા લોકોએ હોંશે હોંશે મારો નંબર આપીએ દીધો કે હા હા વાત કરો એમ કરીને. એ પેલા ભાઈએ કબજિયાત વિશેના જે મેં જે વાતો કરી હતી એની અંદર આ ત્રીજાની અંદર તે જે ફાકીની વાત કરી છે ક્યાં મળે, એટલે એટલે મેં કીધું એ પરમ વૈદરાજ વૈદરાજ કે મને, એટલે મેં કીધું વડીલ આ હાસ્ય લેખ છે એટલું તમે સમજો. તો 5 મિનિટ રહીને હસતા હસતા ફોન, હાસ્ય લેખ છે આ તો યાર, ખરું કહો તમે યાર મને, એટલે આવું હાસ્ય તમે નંબર આપો કે ઈમેલ આપો તો આવું થાય. એ વાચક તમારું ઈમેલ માંગે છે સાહેબ, તમારે જવાબ આપવાનો છે કે સમ્રાટ જવાબ આપશે? હા, અશોક દવે _52 52માં જન્મ્યો હતો, એટલે અશોક દવે _52@yahoo.com. હવે બીજા કોઈની સવાલ હોય તો. ડૉક્ટર કિરણ જોશી, અશોકભાઈને મારે પ્રશ્ન પૂછવાનો કે આપણા ગુજરાતી સાહિત્યના તમે આટલું બધું સારું હાસ્ય લખ્યો તો ગુજરાતી સાહિત્યના જે ભૂતકાળના ભદ્રમ ભદ્રક એવાના અથવા તો કોઈ બીનો એવો કોઈનો પ્રભાવ ખરો આપણા ઉપર કે જે વાંચીને પછી તમે આટલું બધું લખ્યું હોય? અરે યાર, બહુ સરસ સવાલ પૂછ્યો અને કોઈના માનવામાં જવાબ નહીં આવે. આજ સુધી મેં હાસ્યનું એક પણ પુસ્તક વાંચ્યું નથી. કેન યુ બિલીવ? મારા ઉપર કોઈનો પ્રભાવ ન રહી જાય, કોઈની કાલ ઉઠીને એમ ન થાય કે ભાઈ આની ઉપર જ્યોતિન્દ્ર દવેની છાપ છે કે બકુલ ત્રિપાઠીની છાપ છે. એ નોલેજ ઉપરાંત પણ મારું વાંચન પહેલેથી ઝીરો રહ્યું હતું. આજે હું પહેલી વખતે આટલા બધાની વચ્ચે કબૂલ કરવા માગુ છું કે હું 46 વર્ષથી હું હ્યુમરનું લખું છું. મારી કોલમ લગભગ 42 વર્ષની થઈ, અને ગુજરાત સમાચારના તંત્રી શ્રેયંસભાઈને કહેવા મુજબ જો હજી મારી બુધવારની બપોરે 2 વર્ષ ચાલશે તો ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં મારું નામ આવશે કે એક જ છાપામાં એક જ કોલમ સળંગ આટલા વર્ષો સુધી નોનસ્ટોપ ચાલી હોય તો મારું નામ એમાં આવશે. પણ મને હજી સુધી વ્યાકરણ આવડતું નથી. માથે મીંડું મૂકવું અથવા તો અલ્પ વિરામ ક્યાં મૂકવો, નિસર્ગ ચિહ્ન ક્યાં મૂકવો, એ હજી મને આવડતું નથી. કારણ કે જવાબદારી નથી, પ્રૂફ રીડરોને એનો તો પગાર મળે છે. પણ કહેવાનો મતલબ એટલો છે કે જરૂરી નથી કે મારે વ્યાકરણ શીખવું પણ, એટલે ઘણા તમારામાંથી કેટલાક લોકોને ન પણ આવડતું હોય તો ભાઈ મને તો આ તો આવડતું નથી. દુનિયાનો એક પણ વ્યાકરણ શાસ્ત્રી આજ સુધી સર્જક બની શક્યો નથી. ભાવેશ, ખોટી વાત છે? આમાં તો મને એક મિત્રે એવું પૂછ્યું હતું કે તમે તમારા આ જે હાસ્યલેખક બન્યા એની અંદર ફાળો કોનો એમ. મેં કીધું હું જે હાસ્યલેખક બન્યો એની અંદર મારા ઘરની વ્યક્તિઓ, મારા કુટુંબીજનો, મારા શિક્ષકો, મારા મિત્રો, મારા વડીલો, મારા ઓળખીતા, એ બધા કોઈનો ફાળો નથી. આ બધું જાતે જ લડવાની પ્રક્રિયા છે સાહેબ. હાસ્યલેખન કરવું એ કોઈના આધારે લખાતું જ નથી. તમારે જ તલવાર લઈ નીકળવાનું છે ને તમારે જ લડવાનું છે, સામે ના હોય તોય. એટલે કોઈના આધાર પર કે કોઈના પ્રભાવથી કે એનાથી હાસ્ય લેખન નથી થતું, આ જોક કહી શકાય છે. હલો અશોકભાઈ, હેમંત પંડ્યા. બુધવારની બપોરે જ કેમ એમ, કોઈ સવાર સાંજ રાતે કશું નહીં, બુધવાર જ કેમ ને બપોરે જ કેમ?
એમાં બે હાસ્ય લેખકોનો ફાળો છે, એક બકુલ ત્રિપાઠીનો, કારણ કે જ્યારે મેં 1974માં શ્રી સાપ્તાહિક ગુજરાત સમાચારનું આવતું હતું એમાં અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી એ કોલમ શરૂઆત કરી હતી, અને 75માં આ પેલું બુધવારની બપોરે શતદલ પૂરતી શરૂ કરી. એટલે એ વખતે બાહુબલી શાહે મને બોલાવીને કીધું કે આપણે તમારી કોલમ ચાલુ કરવી છે, કયું નામ રાખીશું. મેં 6-7 નામ સૂચવ્યા, તેમને ગમ્યા નહીં. મને કે બકુલભાઈનું સોમવારની સવારે આવે છે અને આપણે બુધવારનું શરૂ કરીએ તો બુધવારની બપોરે રાખો, એટલે એ નામ એમણે બુધવારની બપોરે સૂચવ્યું હતું. આમ જોવા જઈએ તો સોમવારની સવારનો તો કોઈક અર્થ પણ થાય છે કે માણસ સોમવારે સવારે ઉઠે અને પહેલું છાપું હાથમાં લે. બુધવારની બપોરે શું કરવા કોઈક છાપું વાંચે, એ વાત ખોટી છે. અને બીજા હાસ્ય લેખક જે છે બુધવારની બપોરના મને આશીર્વાદ આપવામાં નિમિત્ત બન્યા હતા એ સ્વર્ગસ્થ તારક મહેતા. મેં તમને કીધું કે આખા ગુજરાતનો એ એકમાત્ર હાસ્ય લેખક એવો હતો કે એણે બીજા માટે ઈર્ષા નથી કરી. એમની પાસે તમે જાઓ તો બીજા હાસ્ય લેખકોના હંમેશા વખાણ જ હોય. આ ક્રોસવર્ડ છે મીઠાખડી, ત્યાં જે પુસ્તક સેક્શન છે ત્યાંના જે પેલા ભાઈ ઇન્ચાર્જ છે, નામ ભૂલી ગયો છું, એમણે મને વાત કરી. હું એક વખત ક્રોસવર્ડમાં ગયો હતો, મને કે એક વખત હમણાં 2-4 દિવસ પહેલાં તારક મહેતા ને એમની મિસિસ આવ્યા હતા, તો મેં એમને પૂછ્યું મસ્તુ કે અશોકભાઈ તમે, અરે તારકભાઈ તમે અશોક દવેને વાંચો છો? તો કે એ તો મારા કરતાં શું, અમારા બધા કરતાં સૌથી વધારે વંચાય છે, કે છે કે અશોક દવે. અને પછી હેમંત પંડ્યાએ જ મને એ આરપારમાં એમનો જે ઇન્ટરવ્યૂ છપાયો છે આ તારકભાઈનો, એમાં તારકભાઈએ શબ્દાર્થ સાથે લખ્યું છે કે ભાઈ અશોક દવે મારા કરતાં ઘણો બધો વંચાય છે. આ બિલકુલ હંબગ વાત છે, સાહેબે કીધેલી વાત તો બિલકુલ સાચી છે, પણ આ માણસ મોટા માણસની નમ્રતા કેટલી બધી છે કે મારા જેવા એક સામાન્ય લેખકને માટે પણ તારકભાઈ આવું કીધું હતું, મારા કરતાં નહીં અમારા બધા કરતાં અશોક દવે વધારે વંચાય છે. એટલે હું એમને પ્રણામ કરું છું. દેવ શાહ છે મારું નામ, મારું નામ દેવ શાહ છે. અશોક સર, મારો સવાલ તમને સંબોધીને છે અને ભાવેશભાઈને પણ. મેં કશે એક ફંક્શનમાં તમારું, હા, અને મેં કશે એક ફંક્શનમાં તમારું ના ના ભાવેશભાઈને જ ફંક્શનમાં તમારું હિંસક ગાંધીવાળું સાંભળ્યું હતું, એ ફરી સાંભળવા મળશે? હિંસક ગાંધી 2-3 લઈ આપો એવું હતું, હા, એટલે એમનું. તમને હું કોઈ જગ્યાએ હિંસક લાગ્યો? ના ના, એ પેલો માણસ ત્યાં બેઠો છે જો. હા, એ ફરી ભાઈ ભાવેશ અહીંયા આવીને કે. મિત્રો, ભાવેશ ભટ્ટ ગુજરાતના શ્રેષ્ઠ કવિઓમાંના એક છે, એ એમને રચના વિશે કંઈક કહેવા માંગે છે તો બે લાઈન સંભળાવી દો. એમને ખાનગી ના સંભળાવો, બધાને સંભળાવો. અહીંયા આવો ને, અહીંયા આવીને બે લાઈન સંભળાવી દો. અચ્છા, એમનો 7મીએ સાંજે કવિ સંમેલન પણ છે, ત્યારે ફરી ચોક સાંભળવા આવજો. એ એમના વતી એનો ચાર્જ અલગ થશે. આપ બોલો. હું મળવા આવ્યો હતો અહીંયા. ભાવેશ અહીંયા આવી જાને પ્લીઝ. એમણે હા પાડી છે, એની મંજૂરી લઈને આપણે કહીએ. ચાર પંક્તિ. ક્યારે કીધું કે હક આપો, ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો. ને સાચુકલા આઝાદ થવું છે, સાચુકલા આઝાદ થવું છે, 2-3 ગાંધી હિંસક આપો. અશોકભાઈ આપના માટે ખાસ, અને વિનયભાઈ આપના માટે પણ. અંગ્રેજી સાહિત્યમાં ઘણું બધું હ્યુમર છે, તમે લોકો હું કોપી કરો એમ નથી કહેતા, અને તમે તો હિન્દી પિક્ચરોને એપ્રિશિએટ કરવાનું શરૂ કરેલું જ છે. સમ્રાટ એ વારસો કદાચ વધારે સારી રીતે અંગ્રેજી પિક્ચરો પરના માધ્યમથી, હવે તમારે પેલો લેંગ્વેજનો પ્રોબ્લેમ પણ નથી. તમે જે રીતે હિન્દી પિક્ચરોનું સુંદર વર્ણન કરો છો ને, ખૂબ જ સુંદર વિવેચન કરો છો, નાગસીભાઈ કરતા હતા નવચેતનમાં, એ પછી એ ક્ષેત્ર જ બંધ થઈ ગયું છે. કોઈ આ ધ્વનિત કદાચ રેડિયો પર થોડું ઘણું, અને બધા આરજે પકડી લીધું છે આ વસ્તુ. પણ જે તમે જે ક્લાસિકનું જે અમુક વસ્તુઓ શોધી કાઢો છો ને, જે એપ્રિશિએટ કરાવડાવો છો, એ કદાચ અંગ્રેજી પિક્ચર તમે જોયેલા જ હશે અને જુઓ જ છો, એ જ વસ્તુ એમાં પણ કરો ને. એક
ઈચ્છા એવી ખરી. અત્યારે લલિત ખંભાએ તો આ કામ બહુ સરસ રીતે કરી રહ્યા છે ચિત્રલોકની પૂર્તિમાં. એ દર શુક્રવારે એક ઇંગ્લિશ પિક્ચરને એ સરસ, જે હું હિન્દી પિક્ચરનું કરું છું એ ઇંગ્લિશ પિક્ચરનું કરે, એટલે બહુ સરસ કરી રહ્યા છે. હું ગુજરાતીનું કરું. વિનય, બહાર જવાનો દરવાજો એક જ છે. મારો ધંધો એમની સાથે જોડાયેલો છે. લાકરા મગર ને વેર ને પાણી ને બધું ભેગું થઈ જાય. સાચી વાત, સાચી વાત. પુનિતા દવે, અશોકભાઈને શરૂઆતના લેખો વિશે કહું તો ધાંધલ, ધમાલ ને મસ્તાની અને હકી, આ બધાના રિયલ નામ શું છે? આ બેન મારા ઘરમાં ઝઘડો કરાવશે. જો આ પાત્રો નહીં લખવાની પાછળનું કારણ છે. હકી નામ, સાચું નામ એનું હકી છે, હથોડાનો હ આગળ અને પછી કી, હકી. ધાંધલ ધમાલ અમારા બે ઉભોદા ભાઈ, આ એકમાં બે ના ધાંધલ ધમાલ છે. મસ્તાની આજે આવી નથી, મારી દીકરી, એનું નામ ઉત્સવી અમે રાખ્યું છે. અને હવે આ સિલસિલો ક્યાં સુધી આગળ વધારવો એના ઉપર છે. હવે આ નામ પરથી બહુ સરસ એક પ્રસંગ આવે, યાદ આવે છે કે મારે ત્યાં પુત્ર જન્મ થયો. મેં એમાં જે ઉલ્લેખ કર્યો મારા ગીતની સાથે, તો મારા સસરાએ મને પૂછ્યું કે નામ શું પાડવું છે એનું, મારા દીકરાનું. એટલે મેં કીધું વિનય. એટલે કે ના ના, દીકરાનું નામ પૂછ્યું. મેં કીધું વિનય જ રાખીએ. એટલે કે કેમ એમ? મેં કીધું આપણે એક પરંપરા શરૂ કરીએ, વિનય પહેલો, વિનય બીજો, વિનય ત્રીજો, એમ આગળ. અને મારા સસરામાં એ પછી તો મારા દીકરાનું નામ કુશાન રાખ્યું. હવે કુશાન નામથી એટલા બધા કન્ફ્યુઝ થાય છે લોકો, એટલે કુશાનનું કિસુન, ખુશાલ, કુશન એવા બધા થાય. એટલે મારા સસરા એ બિલા વિનયના આઘાતમાંથી એટલા બધા બહાર ના આવી શક્યા કે ગુજરી ગયા ત્યાં સુધી શું કરે છે બાબો, ભાણીઓ, એટલું જ બોલતા હતા. રમેશભાઈ, આ પપ્પાની જે વાત કરી, ભાઈ તૈયાર બરાબર કર્યા છે ને પપ્પા? પણ એમણે નામની વાત કરી, કે અમારા નામની બહેને જે વાત કરી, એમની હ્યુમર સરસ હતી કે મારે બે ભાગ રજૂ થયા મારા, ગઝલ અને અભિનય. પછી મને કે હવે સમ્રાટ અટકજે, નહીં તો ત્રીજાનું નામ પઝલ પાડવું પડશે. અને મારા દાદા હતા એ ખૂબ હ્યુમરસ હતા, અને એમનું પોતાનું નામ ચંદુભાઈ, એટલે સમ્રાટ મારું નામ એમણે રાખ્યું, અશોક પોતાનું એમણે રાખ્યું હતું, એટલે એમનું ચંદુભાઈ. એટલે એ પોતે અમને કહે કે હવે મને શું કરવા ચંદુભાઈ, હવે મને ચંદ્રગુપ્ત બનાવો. એટલે આ બધું વારસામાં ઉતરી આવ્યું છે, પણ હવે આગળ વધવાની કોઈ તમન્ના નથી, એટલે અહીંયાથી જ અટકીએ છીએ. મારું નામ ઉદીપ મુકાણી છે, અને અશોક સર આપને આપને એક ખાસ, આપ બંનેને, કે આપનું જે ફિલ્મ બાબતની જે કોલમ આવે છે એમાં તમે એક વખત કહ્યું હતું કે શંકર જયકિશન ઇઝ ધ ટોપ મોસ્ટ મ્યુઝિશિયન ઇન માય ઓપિનિયન. તો કદાચ ત્રણ આલેખવા હોય ધ ગોલ્ડન એરા ઓફ બોલિવૂડમાં, તો તમે કોને એ ત્રણ સંગીતકારો કહેશો કે દે આર ધ ટોપ મોસ્ટ? અને ભાઈને પણ કે અત્યારની એરામાં, અત્યારે રનિંગ એરા જે ચાલી રહી છે, એની અંદર કોઈને આલેખવા હોય તો અત્યારે કોણ હશે એ ત્રણ? આ બંનેને થેન્ક યુ. પહેલા શંકર જયકિશન, બીજા શંકર જયકિશન અને ત્રીજા પણ શંકર જયકિશન. પણ તમારા પ્રશ્નની ગંભીરતા જોતા શંકર જયકિશન તો પહેલાં જ રહે છે, પરંતુ મને ઓપી નૈયર, મદન મોહન, નૌશાદ, આમાં છે ને મારા પ્રશ્નમાં કે તમારા પ્રશ્નમાં સમજવા, આપણે બધા વિચારવા જેવું એક આ બાબત ખાસ છે કે જગતનો કોઈ પણ ગાયક કે કોઈ પણ સંગીતકાર મારો કે તમારો એકમાત્ર ફેવરિટ હોતો નથી. રચના આપણને ગમતી હોય છે. નૌશાદની કયું એવી કોઈ ગીત છે ખરું જે તમને ના ગમતું હોય? શંકર જયકિશનનું પણ એવું નથી કે બધા જ ગીતો તમને ગમતા હોય. અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી ક્રિએટિવિટી ઓફ ધ લેજેન્ડ કે તમને એ કયું ગીત ગમે છે. શંકર જયકિશન મારા 100% ફેવરિટ છે, એમાં અને નંબર વન જ છે. પણ દેટ ડઝ નોટ નેસેસરીલી મીન કે એસ મોહિન્દરે બનાવેલું પેલું મેરે પ્યારો જમીન કે તારો લઈ જાઉં ગમે બહાર, આ બધા ગીતો અદ્ભુત છે. નાના નાના જે સંગીતકારો થઈ ગયા એ બધાએ પણ શંકર જયકિશન કે નૌશાદના લેવલનું જ કામ કર્યું છે, એ મારું પોતાનું માનવું છે.
આપે નવા સંગીતકારની વાત કરી એટલે નવા સંગીતકાર કરતાં હિન્દી ફિલ્મોને મોર્ડન મ્યુઝિકનો ટચ આપવાની અંદર એકમાત્ર નામ આવી શકે આર ડી બર્મન. અત્યારે જે રિમિક્સનો જે જમાનો ચાલી રહ્યો છે એની અંદર 99% ગીતો આર ડી બર્મનના હોય છે, એટલે નવું મ્યુઝિક છે એની અંદર 100% એને આર ડીને જ પહેલો નંબર આપી શકાય. અને તમે નહીં માનો, દુનિયાની સારામાં સારી બિયરની બ્રાન્ડ હેનિકેન, હેનિકેન વાળાએ આ વર્ષ હા એટલે મેં તમે એટલે તમારી સામે મેં એટલે જોયું કંઈક સૂચક રીતે મેં જોયું, મેં કીધું સાહેબ જવાબ હજી આપતા નથી. એટલે હેનિકેને ગયે વર્ષે એની જે એડ બનાવી એની અંદર મ્યુઝિક રાખ્યું છે આર ડી બર્મનનું. ખાલી જોજો તમે દમ મારો દમનું જે ઇન્ટરલ્યુડ મ્યુઝિક ને પહેલું મ્યુઝિક જે છે એનાથી હેનિકેન 72માં બનેલું મ્યુઝિક 2017ની અંદર જર્મનીની કંપની અત્યારે વાપરી રહી છે. આ આર ડી બર્મનનો ટચ એ ગણી શકાય. ખૂબ ખૂબ આભાર મિત્રો. શબ્દ કઈ હા છેલ્લી 5 મિનિટ લઈએ અમે સાહેબો, છેલ્લી 5 મિનિટ બસ. તો હવે છેલ્લી 5 મિનિટ આપણે વિનય દવેને હા પાડી હા પાડી એ તો આમ તો તમારું શરીર જોઈને જ આ પાડી દીધી છે. મને દેખાતું નથી આમ આમ કે છે કે નથી કરતા. એટલે આપણે એક ચા જેવું છે આમ જે હાસ્યની ઘણી વાતો થઈ એના જુદા જુદા સ્વરૂપોની વાતો કરી અનુભવોની વાતો થઈ. હવે આપણે વિનયભાઈને વિનંતી કરીશું કે આપણે છૂટા પડીએ એ પહેલાં એ જરા એક એમની એક સરસ આઈટમ છે, સરસ કૃતિ છે એ આપણી સામે રજૂ કરે. એટલે જાણે કોઈક શરીરનું અંગ ના હોય ને એવી ફિલિંગ થાય તમને, મોબાઈલ જેની પાસે ના હોય તો. એટલે એક મને હમણાં પેલા સવાલ જવાબની કોલમમાં એક જણાએ પૂછ્યું હતું કે જેની પાસે મોબાઈલ ના હોય એને શું કહેવાય, મેં કહ્યું આદિ માનવ કહેવાય એને, એ જમાનામાં નહોતા બાકી એટલે સનાતન હોય એવું લાગે તમને મોબાઈલ. હવે મોબાઈલની અંદર બધું બરાબર છે પણ એક હેરાનગતિ એવી છે કે ટેલિમાર્કેટિંગ વાળાના ફોન બહુ ભયંકર રીતે આવતા હોય છે. એ તમે ક્યાં છો એનાથી એમને લેવા દેવા જ ના હોય. તમે મસાણમાં હો, કોઈ ગુજરી હોય ને ગંભીર નમસ્કાર સાહેબ ફોન કરી અરે ભાઈ મૂક ને યાર, એના કારણે થાય શું, લોકો અકળાઈ જાય ને બૂમો પાડે ને ગુસ્સે થાય. હવે આ કંઈ ગુસ્સે થવાની વસ્તુ નથી, કદાચ તમારે વાત ના કરવી તો કટ કરી નાખો, પણ ગુસ્સે થઈને બૂમો પાડીને તમારો ટાઈમ કે તમારો પેલો સ્વભાવ શું કામ બગાડવો. એના માટે મેં સરસ એક ઉપાયો વિચાર્યા છે કે આ મિત્રોની હાજરીમાં એનો ઉપયોગ એ કરેલો છે કે ટેલિમાર્કેટિંગ વાળાના ફોન તમારા ઉપર આપે તે ટાઈમે તમે કેવા કેવા જવાબો અથવા કેવી રીતે એમની સાથે વાત કરી શકો. દાખલા તરીકે તમારી પાસે તમારા ઉપર કોઈ મોબાઈલ કંપનીવાળાનો ફોન આવે, નમસ્કાર સર હમ બોગસ બેંક સે બોલ રહે હૈ, ક્યા આપ હમારી કંપની કા ક્રેડિટ કાર્ડ લેંગે, હમારે એક કબીલે કા ઉસૂલ હૈ હમ ક્રેડિટ કાર્ડ નહીં લેતે, ઝિંગાલાલા ઝિંગાલાલા હુર. પેલાને થાય કે આ કયા આદિવાસીનો ફોન લાગ્યો, આ તો કંઈક બીજું જ લાગે, ઝાડના પાંદડા પહેરીને ફરતા છે આ ભાઈ. તમે કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ એની સામે રજૂ કરો. નમસ્કાર સર હમ ફાલતુ બેંક સે બોલ રહે હૈ, કે આપ હમારી કંપની કા ક્રેડિટ કાર્ડ લેંગે, ના ના લેવાય ને યાર, કેમ ક્રેડિટ કાર્ડ લઉં મને કબજિયાત થઈ જાય, 2-3 દાડા સુધી પ્રોબ્લેમ રહે. હા હા પેલા થાય ક્રેડિટ કાર્ડથી કબજિયાત થાય, આવું તો યાર તારા વેચનારાને તો શું થતું હશે, ના એ નોકરી છોડવા તૈયાર થઈ જાય. બોલો તમે તમારો પર્સનલ પ્રોબ્લેમ એની સાથે ડિસ્કસ કરી શકો. નમસ્કાર સર હમ ફાલતુ બેંક સે બોલ રહે હૈ, ક્યા આપ હમારી કંપની કા ક્રેડિટ કાર્ડ લેંગે, ના લેવાય બકા, બહુ પ્રોબ્લેમ થાય મારી લાઈફમાં, કેમ સાહેબ શું થાય, હું ક્રેડિટ કાર્ડ લઉં મારી બહેરી મને બાથરૂમમાં પૂરી દે, 3 દાડા સુધી બહાર ના કાઢે, ફૂકી ભાખરીઓ ફેંકે અંદર આમ, પેલા મૂછોવાળા વંદા ચડી જાય મારા ઉપર, પેલા થાય બિચારાની જિંદગી ધૂળધાણી થઈ જાય અને ના અપાય, આવું કરાય આની જોડે. અચ્છા તમે બીજી જ ભાષામાં એની સાથે વાત કરવા માંડવાની એકદમ, નમસ્કાર સર હમ ફાલતુ બેંક સે બોલ રહે હૈ, ક્યા આપ હમારી કંપની કા ક્રેડિટ કાર્ડ હે અબ આ કિંગ ચોંગ વધે કિંગ, એટલે આ ગુજરાત નંબર છે બેઇજિંગ જતા રહ્યા લાગ્યા ભાઈ. અચ્છા આવો જ કંઈક બીજો ફોન આવે, ધારો કે તમારે નમસ્કાર સર હમ બોગસ બેંક સે બોલ રહે હૈ,
સોજા રાજકુમારી હોજા વચ્ચે ના બોલતો આખું પૂરું થવા દે હોજા રાજકુમારી હાડા 12 મિનિટનું ગીત છે તમે હોજા હોજા કરીને હુવાડી દો એને એની સાથે ફિલોસોફિકલ વાત કરવાની નમસ્કાર સર હમ બોગસ બેંક સે બોલ રહે હૈ કે આપકો લોન ચાહીએ માયા કોણ ધન વૈભવ યશ પૈસો માયા છે એમ માયાથી મુક્ત બની જા લોનના ચક્કરમાંથી બહાર આવી જા અમારા આશ્રમમાં આવ અલા ના આવે માંડાડા ભર હજારની નોકરી મળી આ બધું માયા માયા કરવા જવું મરી જવું હું તમારે ઘેર માઠો પ્રસંગ બને એવી રીતે એની સાથે વાત કરો નમસ્કાર સર હમ ફાલતુ બેંક સે બોલ રહે હૈ કે આપ હમારી ઓ વાહ 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 બાપા પેલા થાય ને ક્યારે કરું 12મું પતે પછી કરું વર્ષી વાળી લે પછી કરું કે પેલું એનો પૂર્વજો ભેળવી લે 3 વર્ષ પછી કરાય અને સૌથી હોરિબલ એક ઉપાય છે નમસ્કાર સર હમ ફાલતુ બેંક સે બોલ રહે હૈ કે આપ હમારી કંપની કા ક્રેડિટ કાર્ડ 1 મિનિટ ઉપર એ આ લાસ્ટના 3 ટન ટુકડા અલગ અલગ પેક કરજો કોથળીમાં બાજે ધડમાં થૂફક અલગ રાખજે હા શું કહેતો હતો બો બો ક્રેડિટ કાર્ડ એ ટકલી આંગળી બહાર રહી ગઈ છે મૂકી દે લોહીના ડાઘા લૂછી નાખ અને છરો ધોઈ નાખ પેલો કરવત કાપેલી છે બધી ધોઈ નાખ શું કહેતો હતો તું નતો કહેતો સાહેબ હું કઈ નતો કહેતો હું તો મૂંગો છું થેન્ક યુ વેરી મચ આભાર હાસ્ય લેખકો અશોક દવે અને વિનય દવે આપણી સાથે સંવાદ કર્યો આપણા તમામ પ્રશ્નોના સરસ જવાબ આપ્યા આપણને ખૂબ હસાવ્યા ઘણાની આંખમાં પણ પાણી છે અને કદાચ ઘણાને પેટમાં પણ દુખતું હશે મને ઘણીવાર અશોકભાઈ વિચાર આવે કે આ પેટમાં દુખે તો ડોક્ટર દવા આપતા હોય છે પણ આ હસતા હસતા પેટમાં દુખે એની દવા ક્યાંથી મળે કારણ કે એ જરા પેટમાં દુખવાનું જુદા પ્રકારનું હોય છે બસ આજનો આ સંવાદ કાર્યક્રમ આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ ભગવાન આ બંને આપણા મનગમતા આપણા આપણને ખૂબ ગમે છે એવા બંને લેખકોને નિરામય દીર્ઘાયુ આપે ખૂબ સરસ લખતા રહે અને અશોકભાઈની કોલમ હજી પણ વધારે વિક્રમો કરે એ 100 વર્ષના થાય અને એમની કોલમ પણ વધારે ને વધારે વંચાતી રહે લખતા રહે અને આપણે આ રીતે અવારનવાર એમને મળતા રહીએ અને જલસો કરતા રહીએ હવે વિશાલને હું આપું છું માઈક તાળીઓ જરાક ઓછી વાગી જોરદાર તાળીઓ થવા જોઈએ ગિનેસ બુકમાં નામ આવે એવી તાળીઓ આવી જોઈએ અત્યારે ઓકે એએમસી તરફથી હું અત્યારે અસિસ્ટન્ટ કમિશનર સાહેબને ઇન્વાઇટ કરીશ સન્માનિત કરવા માટે ડિગ્નિટરીઝને શ્રી સૌરભ પટેલ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ જે શ્રી વિનય દવેનું સન્માન કરશે એક મોમેન્ટો દ્વારા જે 5 વર્ષ નેશનલ બુક ફેર થયો એના બધા સંભારણા આ બુકની અંદર છે કોફી ટેબલ બુક છે સો જોરદાર તાળીઓ ઇટ્સ અ ફોટો ઓપોર્ચ્યુનિટી અસિસ્ટન્ટ કમિશનર શ્રી તેજસ ભંડારીને ઇન્વાઇટ કરું છું એ સન્માનિત કરશે શ્રી અશોક દવેને જોરદાર તાલીઓ એમના માટે પણ એન્ડ થેન્ક યુ વેરી મચ ઓલ ધી ઓડિયન્સ દરરોજ બપોરે 2 વાગે આ રીતે સંવાદ યોજાય છે અને તમારા ફેવરેટ લેખક કવિઓ સાથે મુલાકાત આ રીતે થાય છે તમે સવાલ જવાબ કરી શકો તો આવતીકાલે પણ બીજો પ્રોગ્રામ હશે તો તમે આવી શકો અને અત્યારના પ્રોગ્રામનું સમાપન કરીએ છીએ થેન્ક યુ વેરી મચ